ओम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूल भद्राद्या येन धर्मोस्तु मंगलम। विनती माहरे आज प्रभातनी नाथ अंतर मही आप दरजो। विनती माहरे आज प्रभातनी नाथ अंतर मही आप दरजो। आज ने जिंदगी रात सोता लगी चित्तड़े चरणनी प्रीत भर जो। विनती माहरी आज प्रभातनी नाथ यंतर मही आप धर जो। रेव संसार मा मनुष्य उतार मा जल अने कमलनी जेम राखो। पाळु मुज धर्म ने करु सौ कर्म ने फळतणी आसथी दूर राखो। विनती माहरी आज प्रभातनी नाथ अंतर मही आप धरजो। सुखी रहू सुख मा सुखी रहू दुख मा सुख अने दुख ना भेद टाळो। सुखी रहू सुख मा सुखी रहू दुख मा सुख अने दुख ना भेद टाळो। पाख मा राखीने दुखड़ा कापीने जान अजान ना पाप टाळो। विनती मारी आज प्रभातनी नाथ यंतर मही आप धरजो। नाहु संसग मा नाहु संसग मा राचु ये रंग मा अंग मा भक्ति ना पूर भर जो। नाहु सत्संग मा राचु ये रंग मा अंग मा भक्ति ना पूर भर जो। इच्छु कल्याण हूँ मित्र दुश्मन तनु जगत नु नाथ कल्याण कर जो। इच्छु कल्याण हूँ मित्र दुश्मन तनु जगत नु नाथ कल्याण कर जो। विनती माहरी आज प्रभातनी नाथ यंतर मही आप धरजो। आँख छे आंधळी तुझ सुना ढाळी। आँख छे आंधळी तुझ सुना ढाळी ते छता हे हरी लक्ष ले जो। दौड़ता आविने पुनित संभाळीने अंतमा दर्शने बाप रहेजो। दौड़ता आविने पुनित संभाळीने अंतमा दर्शने बाप रहेजो। विनती माहरी आज प्रभातनी नाथ यंतर मही आप दरजो।
आज ने जिंदगी रात सूता लगी इतड़े चरणनी प्रीत कर जो विनती मारी भातनी नाथ यंतर मही आप दर जो ओम बहुत सरस वेरी गुड प्रदीप भाई बधु तैयार छे प्रदीप भाई मैंने तुम्हारे मुख्य करवा दो मैंने तुम्हें ओके ओके अब तुम अभी के लाइक जो जय जिनेंद्र रमेश भाई महेंद्र भाई प्रदीप भाई बताने जय जिनेंद्र પદ લેવાનું હોય છે પ્રભુ સહેજ વહેલા આવો તો લેવાય ને મારે લેવું પડે તમે જ મુખ્ય છો ના ના પ્રભુ આપ જ છો એ આપણે પછી વાત કરીએ 9:45 ના અત્યારે ચાલો શરૂ કરું છું નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોયે સૌ સાહુણમ કેશો પંચ નમો કરો સવ પાવ પણાસણો મંગલાનંચ સવે સેમ પરમં ભવઈ મંગલમ અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ હે પરમપિતા દેવાધિદેવ સાક્ષાત પ્રત્યક્ષ તીર્થંકર ભગવંત શ્રી સિમંદર ભગવાન તેમજ અન્ય સર્વ તીર્થંકર ભગવંતો આપની દિવ્ય ધ્વનિનો પ્રકાશ અમારા સ્વરૂપનો પ્રકાશ કરો અમારા પ્રમાદને દૂર કરી ત્વરાથી મોક્ષ માર્ગમાં આગળ વધીએ અને આપના ચરણરજની સેવા કરવાનો અવસર મળે એ જ અભ્યર્થના સાથે વંદામી નમઃ સ્વામી સત્કારેમી સન્માનેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ પૂજ્યસ્વમ બધાને જય જિનેન્દ્ર જય પ્રભુ જય સદગુરુ વંદન જય જિનેન્દ્ર જય પ્રભુ જય સદગુરુ વંદન બધાને આજનો આપણો બુધવારનો સ્વાધ્યાય જે મહોપાધ્યાયજી યશવીજયજીના જ્ઞાનસાર શાસ્ત્ર ઉપર ચાલી રહ્યા છે અત્યંત મહત્વનું શાસ્ત્ર છે દ્રવ્યાનુયોગને એવી રીતે વણી લીધો છે કે જાણે લોકભોજ્ય બનાવી દીધો છે બહુ એવા પારિભાષિક શબ્દો ઓછા અને લોકભોજ્ય શબ્દોની અંદર તત્વને પણ સાથે લઈ લીધું છે એ જ્ઞાનસારના ત્રીજા અષ્ટક સ્થિરતા અષ્ટક એની અંદર આપણે સાતમી ગાથા છઠ્ઠી ગાથાનો અંત ઉપર આપણે વાત કરતા હતા તો એ શરૂ કરતા પહેલા એક જરા નાની ધૂન લઈ લઈએ છીએ અજર અમર અવિનાશી આનંદ ઘન અજર અમર અવિનાશી આનંદ ઘન શુદ્ધ સ્વરૂપી મય આત્મા હું વાલા શુદ્ધ સ્વરૂપી મય આત્મા હું સદગુરુ તેરે ચરણ કમળ મે સદગુરુ તેરે ચરણ કમળ મે શાશ્વત સુખ કો પાયા હું વાલા શાશ્વત સુખ કો પાયા હું અજર અમર અવિનાશી આનંદ ઘન અજર અમર અવિનાશી આનંદ ઘન શુદ્ધ સ્વરૂપી મય આત્મા હું શુદ્ધ સ્વરૂપી મય આત્મા હું
આપણો બુધવાર નો સ્વાધ્યાય જે 8:30 વાગે શરૂ થાય છે સાંજના, તો અષ્ટક સ્થિરતા અષ્ટક નું ત્રીજું જે અષ્ટક છે છઠ્ઠી ગાથાના અંત પર આપણે છીએ, અને પાનું છે 42મું. આપણે લગભગ એ ગાથા પૂરી 44 ઓ સોરી હા 44મી બરાબર, રાઈટ રાઈટ, વેરી ગુડ. આપણે એ ગાથા લગભગ પૂરી થઈ ગઈ છે. યસ, કારક ની વાત કરેલી આપણે, અને એ આપણે કારક ઉપર પણ થોડી વાત કરેલી, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. અને અહીંયા દેવચંદ્રજી મહારાજ કહે છે કે જો તું એ છ કારક આત્માને લાગુ પાડીને તું પ્રવર્તે, એટલે કે બહારના નિમિત્તો, બહારનો ઉદય પ્રસંગ, બહારની કોઈ પણ વસ્તુ આપણા પોતાના કર્મના ઉદયને પણ ગૌણ કરીને તું જો તારા આત્માની અંદર તારા ઉપયોગને રાખે અથવા તો લઈ જાય, તો તારા છ કારક તું જ આપીશ, અને તો જ તું ખરેખર સ્વરૂપની પ્રાપ્તિમાં આગળ વધીશ. અને એવા જીવને કૃપાળુદેવ અરે દેવચંદ્રજી મહારાજ છેલ્લા વાક્યમાં કહે છે કે તો એ પ્રમાણે જો આપણે કરીએ તો સ્વરૂપમાં પરિણેલા આત્માને આશ્રવો હોતા નથી. એટલે ભલે દ્રવ્યાશ્રવનો ઉદય હોય, અને આ જ વાત સમયસારની અંદર પણ બહુ સ્પષ્ટ કરી છે, અને કૃપાળુદેવે તો આત્મસિદ્ધિમાં તો એક જ ગાથાને અડધા પૂર્વાર્ધની અંદર જ કહી દીધું છે કે જો ચેતન કરતું નથી તો નથી થતા તો કર્મ. કે તું ગમે તેવા કર્મનો ઉદય હોય, પણ એ કર્મના ઉદયમાં ભળી જવું કે ન ભળી જવું, એ કર્મના ઉદયની અંદર લેપાઈને કે રાગ દ્વેષ કરવા કે ન કરવા, એ તારા હાથની વાત છે. એટલે તું જો ઉદયને, નિમિત્તને, તારા કર્મના ઉદયને, બધાને તું ગૌણ કરી તારા પોતાના આત્મા તરફ વળી જાય, તો ત્યાં જ આખો મોક્ષ માર્ગ રહેલો છે. અને બહુ જ સરસ રીતે એમને આ ગાથાનો અંત લાવ્યા છે, અને આપણે બધાએ સમજવાની જરૂર છે. એના ઉપર જ આપણી જે શિબિર થવાની છે, અને એ એપ્રુવ થઈ ગઈ છે, બોર્ડે એપ્રુવ કરેલું છે. આવતીકાલે ગુરુવારે એ આપણા ઈમેલમાં પણ આવવાની છે, એનો 1-પેજ ફ્લાયર, અને એની અંદર આ જ વાત ઉપર વધારે ભાર મૂકવામાં આવશે કે અંતર્મુખતાની સાધનામાં શું કરવું જોઈએ જીવે, અંતર્મુખતાની સાધનામાં બાધક તત્વ કયા હોય છે, અંતર્મુખતાની સાધનામાં સાધક તત્વ કયા હોય છે, અને એ બાધક તત્વના ક્ષયનો ઉપાય કેવો અને કઈ રીતે કરવો જોઈએ, એની વાત આપણે શિબિર ની અંદર લેવાના છીએ. રમેશભાઈ, તમે આજે કીધું કે જો છ કારકો પોતાના પોતામાં લગાડે, એ નિરાલંબન ધ્યાન થઈ ગયું? નિરાવરણ જ્ઞાન તો ત્યારે, નિરાલંબન નિરાલંબ જ્ઞાન કહી શકાય, પણ નિરાલંબન ધ્યાન, ધ્યાન તો ત્યારે જ કહેવાય. આ સવિકલ્પ ધ્યાન તો કહી શકાય, સવિકલ્પ આત્મવિચારમાં તમે આવો એટલે સવિકલ્પ ધ્યાન તો ત્યાં કહી જ શકાય, પણ એ નિર્વિકલ્પ ધ્યાન જો પોતાના જો હોય તો એકદમ અંતર્મુખ થઈ ગયા ને. ના, એ અંતર્મુખ ક્યારે થાય કે છ કારકની ખાલી વાત કરવાથી અંતર્મુખ ન થાય, છ કારક પ્રમાણે પોતે પોતાના આત્માનો આશ્રય લઈને ઉપયોગને જ્યારે પોતાના શુદ્ધ આત્માની સાથે અનુસંધાન કરે, બરાબર, લીન થઈ જાય, ત્યારે એ નિરાલંબ જ્ઞાન બને છે. ઓકે, બરાબર. ત્યાં સુધી તો એનો હજી સાધના જ ચાલુ છે, ત્યાં સુધી તો એનો પ્રયત્ન જ ચાલુ છે, અને પુરુષાર્થ સાચી દિશામાં છે, પણ તેમ છતાં ખાલી છ કારકની વાત કરી તો એનાથી કાર્ય નથી થતું. પણ અહીંયા આશ્રવ બંધ થયો એટલે પરિણામ થયું ને? આશ્રવ તો ચાલુ રહેવાનો જ છે, બંધ થાય છે, બંધ ન થાય. તમે ક્યાં આશ્રવ હતા નથી, રાઈટ, ત્યારે કે જયારે તમે અંદરમાં લીન થાવ ત્યારે, બરાબર. અને ત્યારે હું પૂછું કે તે નિરાલંબન ધ્યાન થયું કે નહીં? ત્યારે નિરાલંબન ધ્યાન કહી શકાય જો એની અંદર આત્માની અનુભૂતિ અને એનો આત્મ સાક્ષાત્કાર થયો, આત્માની સાથે ઉપયોગ અનન્ય થઈ ગયો,
ત્યારે એ જ્ઞાન આત્મજ્ઞાન કહો નિરાલંબ જ્ઞાન કહો એ બરાબર ઓકે સાતમી ગાથા હું વાંચું છું ઉદિરયિષ્યસી શાંતાત સ્થૈર્ય પવનમ યદિ સમાધે ફરીથી લઉં છું ઉદિરયિષ્યસી શાંતાત સ્થૈર્યમ પવનમ યદિ સમાધે ધર્મે ધર્મ ધર્મે સમાધે ધર્મ મેઘસ્ય ઘટમ વિઘટયિષ્યસી આ જરા બધા જે સાથેના બધા જોડાણે વિભક્તિ હોય છે ને બહુ જરા તકલીફ પડતી હોય છે જેને મારા જેવા સંસ્કૃતનો અભ્યાસ નો એને અનુવાદની અંદર બહુ સ્પષ્ટ રીતે બહુ સિમ્પલ કહે છે કે જો તું અંતઃકરણથી અસ્થિરતા રૂપી પવન ઉત્પન્ન કરીશ તો ધર્મ મેઘ નામની સમાધિની ઘટાને વિખેરી નાખીશ એટલે આખી વાત કઈ રીતે લીધી છે એમને કે આ સ્થિરતાનો અષ્ટક છે કે એ સ્થિરતાને બદલે તું તારા અંતઃકરણની અંદર કોઈ પણ પ્રકારના ચાર પ્રતિબંધને લગતા તું જો વિકલ્પો કરતો રહીશ તો એ વિકલ્પોને અહીંયા અસ્થિરતા રૂપી પવનની સાથે સરખાવ્યા છે અને એ વિકલ્પોને લઈને તું જે તારી પોતાની સમાધિ હમણાં જે પ્રદીપભાઈ પૂછતા હતા તું જે તારી અંતર્મુખની સાધના માટે તું અંદરમાં અનન્ય થવા માટેનો જે પ્રયત્ન કરીશ એ સમાધિ તારી થશે નહીં એ દ્રષ્ટાંત આપીને પછી સમજાવે આપણે વિશેષાર્થ લઈએ ત્યારે થોડું દ્રષ્ટાંત ઉપર વધારે વિચાર કરીશું વિશેષાર્થ ચિત્તની ચંચળતા સાધકની સમાધિને કેવી રીતે નષ્ટ કરી નાખે છે તે અહીં વાદળો અને પવનના રૂપક વડે સમજાવવામાં આવ્યું છે જ્યારે સખત ગરમી પડે ત્યારે આકાશમાં વાદળો બંધાય છે આ વાદળા ઘનઘોર ભારે થઈ વૃષ્ટિ કરે છે વૃષ્ટિ તળાવ નદી સરોવરને ભરાવવા માટે ખેતી માટે આવશ્યક અને ઉપયોગી છે નહીં તો પછી દુકાળ પડે આપણે બધાએ કદાચ ઘણા બધા લોકોએ જોયું જ હશે મૂવી છે લગાણ મૂવી અને જે લોકો ખરેખર જે ખેડૂતો વર્ષા ઉપર જ આધાર રાખતા હોય છે અને પેલા વાદળા આવેલા અને બધા એવા તાનમાં આવી જાય છે અને સરસ મજાનું ગીત ગાય છે અને એવું લાગે છે કે હમણાં તૂટી પડવાનો છે અને ત્યાં જ ભારે પવનને લઈને વાદળાઓ વિખરાઈ જાય છે અને વરસાદ થતો નથી હોતો એવી જ રીતે અહીંયા કહે છે કે જો તું ખરેખર આવી રીતે વિકલ્પ રૂપી વાદળા તું ઉભા કરીશ અને એ પવન ઉભો કરીશ તો તારી જે સમાધિ માટેની જે યોગ્યતા છે એ યોગ્યતા વિખરાઈ જશે સમાધિ કરી શકીશ નહીં અને આપણે આગળ જે લઈએ કે વૃષ્ટિના આધારે જીવન ટકી રહે છે પરંતુ ઘનઘોર વાદળા વરસવાની તૈયારીમાં હોય બરાબર તે જ વખતે જો જોરદાર પવન ફૂંકાય તો વાદળા વિખરાઈ જાય છે વૃષ્ટિ થતી નથી ચંચળતા અથવા અસ્થિરતા એ પવનનું લક્ષણ છે અને એ મેઘને એટલે કે આપણી સમાધિને વિખેરી નાખે છે અથવા આપણી યોગ્યતા સમાધિ થવાની યોગ્યતાને એ અયોગ્ય કરી નાખે છે એટલે અહીંયા અહીંયા ખરેખર તો શું કહેવા માંગે છે અને આપણે બધાનો અનુભવ છે તમે વિપશ્યના કરો કે તમે કોઈ પણ પ્રકારનું ધ્યાન કરો ત્યારે આપણે માંડ કરીને જરા ધ્યાનમાં થોડા સેટ થયા હોય ત્યાં કોઈક વિકલ્પ તરત જ આવી જતો હોય છે આપણને જેવું કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય કોઈ પ્રકારની કઈ કઈ એવી વસ્તુ બની હોય કે જે આપણને ખરેખર ન ગમે એવું થયું હોય અને તરત જ એના વિકલ્પો આવી જાય છે અને આપણું ધ્યાન જે બરાબર લાગવાની તૈયારી હોય છે એમાં એ ખલેલ પડે છે આ જ વાત અહીંયા મહોપાધ્યાયજી બહુ જ સરસ રીતે સમજાવે છે કે તું ગમે તેટલા પ્રયત્નો કરે તું ધ્યાનમાં ગમે એટલો પ્રયત્ન કરીને બેસે પણ જ્યાં સુધી તારા ચાર પ્રતિબંધને લગતા વિકલ્પોની મંદતા નહીં થાય એ વિકલ્પો ઓછા નહીં થાય ત્યાં સુધી એ તારું ધ્યાન જે હશે ને એ અત્યંત ચંચળ હશે અને એ ચંચળ ધ્યાનમાં શું થાય છે કે કોઈ એવું જરાક નિમિત્ત આવે અને એ એ ધ્યાન હતું ન હતું થઈ જાય છે એટલે ધ્યાનની અંદર જે ઊંડાણ આવવું જોઈએ ધ્યાનની અંદર જે ખરેખર વિશાળતા આવવી જોઈએ એકાગ્રતા આવવી જોઈએ એ નહીં આવે એના ઉપર આખી આ ગાથા છે આપણે આગળ જઈએ અને પછી વાત કરીએ એની જ્યારે ધર્મ મેઘરૂપી સમાધિની પ્રારંભ દશા પ્રગટ થવા લાગે બરાબર તે જ વખતે
જીવ જો અસ્થિરતા રૂપી પવનની ઉદીરણા કરે, જો અહીંયા ઉદીરણા શબ્દ વાપર્યો છે આપણે હમણાં વાત કરી એની, તો સ્થિરતાના બળથી પ્રગટ થવા જતી ધર્મ મેઘની ઘટાનું વિઘટન થાય છે. એવું વિઘટન ન કરવાની સાધકને ગ્રંથકાર શ્રીએ અહીં ભલામણ કરી છે. અને અહીંયા બહુ આ એને પછીનું વાક્ય અહીં ઉદીરણા શબ્દ પ્રયોજાયો છે. કર્મનો વિપાક ઉદય એ સાધકના હાથની વાત નથી. સમજવા, આ વાત થોડી સમજવા જેવી છે કે કર્મનો વિપાક ઉદય તો આપણો બધાનો નિરંતર ચાલે છે, ઘાતી કર્મનો ઉદય. અને જો એ ઉદય અટકી જાય તો આપણને સમ્યક તો થાય, એટલે ઘાતી કર્મનો ઉદય તો નિરંતર ચાલુ જ છે. એ ઉદય, એ વિપાક ઉદય એ આપણા હાથની વાત નથી. પણ કર્મની ઉદીરણા એ સાધકના પોતાના હાથની વાત છે. આ કર્મની ઉદીરણા એટલે ભલે ઉદયમાં આવી ગયા, પણ એ ઉદયની અંદર ભળવું કે ન ભળવું, હમણાં જે આપણે વાત કરી ને એ જ વાત અહીંયા આવે છે કે પરિસ્થિતિથી જો તમે પ્રભાવિત થયા તો તમારી મનોસ્થિતિ વિક્ષિપ્ત થશે, ચંચળ થશે, અસ્થિર થશે. અને આ મનોસ્થિતિ જે વિક્ષિપ્ત થઈ એનો અર્થ જ એ કે આપણે ઘાતી કર્મના ઉદયના અંદર તણાઈ ગયા. ઘાતી કર્મનો ઉદય હંમેશા મનોવૃત્તિથી જ આપણને જાણવામાં આવે. એટલે જ્યારે જ્યારે આપણને આર્ત ધ્યાન થાય, આકુળતા થાય, વ્યાકુળતા થાય, કોઈ પણ પ્રકારના એવા રાગ દ્વેષ થાય, ત્યારે સમજવું કે આપણી મનોવૃત્તિ આ ઘાતી કર્મના ઉદયમાં તણાઈ ગઈ. ઘાતી કર્મનો ઉદય આપણને દેખાતો નથી, એ અરૂપી છે, પણ તેમ છતાં મનોવૃત્તિ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ હું અત્યારે ઘાતી કર્મના ઉદયમાં તણાઈ ગયો. જો આપણે એ વખતે શાંતિ રાખીએ, જો આપણે એ પરિસ્થિતિનો સ્વીકાર કરી લઈએ, જો કોઈ પણ પ્રકારના કેમ આમ થયું, આમ ન થયું તો સારું હતું, આ ઠીક થયું કે ન ઠીક થયું, કે મારું કે તારું, કેવા કોઈ પણ પ્રકારના જો વિકલ્પ ન આવે અને એક સહજ ભાવે શાંતિથી જો આનો આપણે સ્વીકાર કરી લઈએ તો એમ કહેવાય છે કર્મની ભાષામાં, કરણાનુયોગની ભાષામાં, કે તમે એ વિપાક ઉદયને પ્રદેશ ઉદયમાં ફેરવી નાખ્યું. અને એને લઈને કર્મનો જે ઉદય આવેલો એની નિર્જરા થઈ ગઈ અને કોઈ નવા કર્મનો બંધ પણ ન થયો. બહુ મહત્વની વાત છે આ વાક્ય, ખરેખર ખૂબ સમજજો કે અહીં ઉદીરણા શબ્દ પ્રયોજાયો છે. કર્મનો વિપાક ઉદય એ સાધકના હાથની વાત નથી, એ તો ચાલુ જ રહેવાનો છે. હજી આપણી એવી દશા નથી થઈ જીતમો સાધુની જેમ કે આપણે એને દબાવી દઈએ અને એને ઉદયમાં જ ન આવવા દઈએ. એટલે કર્મનો ઉદય તો ચાલુ જ છે, પણ એ કર્મના ઉદયમાં ભળવું કે ન ભળવું, એ કર્મની ઉદીરણા કરવી કે ન કરવી, એ સાધકના પોતાના હાથની વાત છે. હમણાં આપણે કીધું ને, જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. એટલે અહીંયા એ જ વાત, અહીંયા જે કૃપાળદેવી જે વાત કરી છે એ જ વાત અહીંયા બહુ સરસ રીતે કીધી કે ભાઈ એ વખતે આત્માની જાગૃતિ હોવી જોઈએ. એ વખતે તારી આત્માનો ઉપયોગ ખરેખર જ્ઞાનીના વચનો યાદ આવે, અથવા તો કંઈ પણ આપણે જે કંઈ થોડું જ્ઞાન જે ધારણામાં ધારી રાખ્યું હોય એને એ ઉદય પ્રસંગે હાજર કરીને એ ઉદય પ્રસંગમાં ન લેપાવવું, એ ઉદય પ્રસંગથી નિર્લેપ રહેવું, એ જ સાધકનું કર્તવ્ય છે. અને એ નહીં કરીએ ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે કર્મબંધ ચાલુ જ રહેવાનું. કોઈને જરા હળવો કર્મબંધ થાય, કોઈ જરા તીવ્ર આર્ત ધ્યાન કરે તેને વધારે થાય, પણ કર્મબંધ થાય એ હકીકત છે. એટલે આગળ કહે છે, એટલા માટે સાધકે પોતાના ચિત્તની સ્થિરતા રૂપી સમાધિને ડોળી નાખે એવી અસ્થિરતાને ઉદ્ભવતી અટકાવવી જોઈએ અને પોતાની એ સમાધિને કેવળ જ્ઞાન સુધી હેમખેમ પહોંચાડવી જોઈએ. જો અહીંયા મુનિની પણ વાત કરી છે, આ વાત સમ્યક્ત સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એટલે કે મુમુક્ષુ જીવથી માંડીને છેક શ્રેણી માંડે એ જીવ સુધીની વાત લીધી છે. હવે શ્રેણીની અંદર તો અબુદ્ધિપૂર્વકના વિકલ્પો હોય એટલે ત્યાં એની વાત નથી, પણ શું કહે છે કે કોઈ પણ જ્ઞાની ચોથે ગુણ સ્થાને હોય કે પાંચમે હોય કે છઠ્ઠે હોય એને એ ઉદય તો એમને પણ આવતો હોય છે. અને એ મોહનીયના ઉદયને, એ મિથ્યાત્વ મોહનીયના ઉદયને સમ્યક્ત્વ મોહનીયના ઉદયમાં જો એ ન રૂપાંતરિત કરે તો એનું સમ્યક્ત્વ વમી જાય છે. અને એવી જ રીતે અનંતાનુબંધી કષાયના ઉદયને જો એ અપ્રત્યાખ્યાન કષાય
રૂપાંતરણ ન કરે પોતાની આત્મ જાગૃતિથી, પોતાના આત્માના પુરુષાર્થથી, તો એ અનંતાનુબંધીને ઉદય આવી જાય છે અને ત્યાં પણ એ પડે છે. એટલે અહીંયા બહુ જ મોટી વાત કરી છે આપણા બધા માટે કે ભાઈ એવા ઉદયના પ્રસંગ તો આવવાના જ, કઈ ન ગમે એવું આપણે આપણે બધાને ખબર છે કે કઈ ને કઈ એવું થતું જ રહેતું હોય છે. અને એ વખતે જ્ઞાનને હાજર કરવું એ સાધકનું કર્તવ્ય છે. અને એ જ્ઞાનને હાજર ત્યારે જ કરી શકશું. આપણે આ વાત ઘણી વાર લીધી છે કે જો તમે શ્રવણ પછી ચિંતન મનન કર્યું હશે, તમે ખરેખર અવગ્રહ પછી ઈહા અવાય અને ધારણા રૂપે એને એના ઉપર ખૂબ મનન કરીને તમે એને જો તમારી ધારણામાં તમે લીધું હશે, સ્મૃતિમાં તમે એને ધારણ કર્યું હશે, તો જ એ ઉદય પ્રસંગે હાજર થવાની સંભાવના રહે છે. મોટા ભાગના જીવો તો શ્રવણ કરે, સત્સંગમાં જાય, બહુ સરસ રીતે સાંભળે, પણ પછી જે એના ઉપર જે ચિંતન મનન થવું જોઈએ એ મનન નથી થતું, ચિંતન નથી થતું, અને નિર્ણયાત્મક એવો એવો દઢ નિર્ણય નથી કરતો કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે. અને એવો નિર્ણય કરીને એ જ્ઞાનને પોતાના બુદ્ધિની અંદર, હૃદયના ભાવની અંદર એને ગ્રહણ કરતો નથી, ધારણ કરતો નથી, અને એટલા માટે જ એ જ્ઞાન ઉદય પ્રસંગે હાજર થતું નથી. એટલે શું થાય છે કે ઉદય પ્રસંગે તણાઈ જાય, પછી એને બચારાને પસ્તાવો થાય કે ભાઈ મને હું જરા ખેંચાઈ ગયો, મને ખ્યાલ ન રહ્યો, મારાથી બોલાઈ ગયો, મને આવેશ આવી ગયો, વગેરે વગેરે. સાધકનું કર્તવ્ય એ બધું થાય ત્યાર પહેલા જાગી જવું, એ સાધકનું કર્તવ્ય છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં પાતંજળ યોગ દર્શનનો ધર્મમેઘ શબ્દ જૈન તત્વ દર્શનની દ્રષ્ટિએ ઘટાવ્યો છે. આ ધર્મમેઘ જે છે એ વેદાંતની અંદર જે પતંજલિનું યોગ દર્શન છે એની અંદરથી એ શબ્દ આવેલો છે. અને અહીંયા ઉપાધ્યાયજી મહારાજે એની વાત કરી છે, પણ એને આપણા જૈન તત્વ દર્શનની રીતે એનો એનો અર્થઘટન કરેલું છે. કઈ રીતે કરેલું છે આપણે વાંચીએ. મહાત્મા પતંજલિએ અષ્ટાંગ યોગમાં સમાધિના બે પ્રકાર બતાવ્યા છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. ચિત્તની માત્ર સંક્લિષ્ટ એટલે કે અશુદ્ધ વૃત્તિઓનો નિરોધ અથવા તો અભાવ એ સંપ્રજ્ઞાત સમાધિ છે, અને ચિત્તની સંક્લિષ્ટ અથવા તો અસંક્લિષ્ટ એવી બધી સર્વ વૃત્તિઓનો નિરોધ અથવા તો અભાવ જો કરે તો એને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. ધર્મમેઘ એટલે અસંપ્રજ્ઞાત સમાધિ. હવે આપણે આના ઉપર થોડો વિચાર કરીએ, કારણ કે આ થોડુંક જેને આ બધા થોડા બે ચાર પારિભાષિક શબ્દો આવ્યા કે સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. એટલે જૈન દર્શનની અંદર કૃપાળદેવે જેને અસંપ્રજ્ઞાત સમાધિ છે એને નિર્બીજ સમાધિ કહી છે, કે જે સંસારનું બીજ હવે એવું બળી ગયું છે કે જે હવે ફરીથી સંસાર આવવાનો નથી, એટલે એવી જે નિર્બીજ સમાધિ જે છે એ 12મા ગુણસ્થાનના અંતે અથવા તો 13મા ગુણસ્થાનના પહેલા સમયે જ્યારે કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે એમ કહેવાય કે હવે એનું સંસારનું બીજ જે છે ચારે ઘાતી કર્મનો ઉદય રૂપે અથવા તો સત્તામાં એ બધાયનો ક્ષય થઈ ગયો છે, અને હવે એ તદભવ મોક્ષગામી થયા છે, અને એમને નિર્બીજ સમાધિ છે એમ કહેવામાં આવે. અને એ જ વાતને વેદાંતમાં પતંજલિમાં અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવી છે. તો આ સંપ્રજ્ઞાત સમાધિ કોને હોય? તો ચોથે ગુણસ્થાનેથી તે છેક સાતમે ગુણસ્થાન સુધીના બધા જ્ઞાનીઓને સંપ્રજ્ઞાત સમાધિ હોય છે, કારણ કે ત્યાં ચિત્ત નિરોધ થયો છે. જો સમજો આ વાત થોડીક માર્મિક પણ સમજી શકાય એવી છે કે પાંચ ઇન્દ્રિયના વિશ્વની અંદર જે ચિત્ત ભટકતું હતું ત્યાંથી ઉપયોગને વાળી લીધો છે અને વૈરાગ્ય પ્રગટાવ્યો છે, એ અપેક્ષાએ એને ચિત્ત નિરોધ કહેવામાં આવે છે. પણ તેમ છતાં હજી અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ચાલુ છે, હજી કર્તવ્યને ફરજ રૂપે કંઈ ને કંઈ બહારમાં ઉપયોગને રાખવો પડે છે, હજી મુનિ જેવા મુનિને પણ જ્યારે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવે ત્યારે સ્વાધ્યાયના વિચારો અને વિકલ્પો ચાલતા હોય છે, એ અપેક્ષાએ સંપૂર્ણપણે ચિત્તનો નિરોધ થયો નથી. એટલે ભલે શુભ પ્રવૃત્તિમાં છે પણ તેમ છતાં હજી ત્યાં ચિત્ત છે, ચિત્તની હાજરી છે,
मन ने हाजरी छे अने ए क्यारे चित्त निरोध थशे संपूर्णपणे परमार्थ दृष्टिए तेरमें गुण स्थाने जेने अमनी दशा कहेवामां आवे छे। मन कहो के चित्त कहो, आम तो अपना जैन दर्शन में तो एकार्थवाची गणवामां आवे छे। वेदांत में मन बुद्धि चित्त ने अहंकार ए रीते एनुं थोड़ुं विभाजन करीने थोड़ुं वधारे डिटेल में समजाव्युं छे, पण जैन दर्शन में मोटे भागे मन अने चित्त ए बंने ने एकार्थवाची गणवामां आव्या छे। एटले त्यां शुं कहे छे के त्यां हजी मननी हाजरी छे, कारण के ये मन वगर द्रव्य मन वगर ये स्वाध्याय ना विकल्प विचार होई सके नहीं। द्रव्य मन वगर इवन अबुद्धिपूर्वक ना विकल्पो पण होई सके नहीं। एटले त्यां हजी मननी हाजरी छे अने ए मन संपूर्णपणे अमनी दशा क्यारे आवे के ज्यारे बारमा गुणस्थान ना अंते चारे चार घाती कर्म नो पूरेपूरो क्षय थई जाय अने वितरागता प्रगटे एना बीजा ज समय जे केवल ज्ञान प्रगटे त्यारे एम कहेवामां आवे के हवे ए केवल ज्ञानी भगवंत अमनी थया छे, अथवा तो हवे मन त्यां पूरेपूरो निष्क्रिय थई गयो। द्रव्यमन छे खरो, जो समझो द्रव्यमन छे खरो, पण हवे ए उपयोग एटले पोताना जे भाव उपयोग जे छे, पोताने जे हवे निर्विकल्प थयेलो जे संपूर्ण रीते शुद्ध थयेलो उपयोग छे, केवल उपयोग ये हवे द्रव्यमन ने सक्रिय करतु नथी अने कायम पोताना आत्मानी साथे ज अनन्यपणे रहे छे। ए अपेक्षाए एम कहेवामां आवे छे के हवे ए अमनी दशा छे, एम ख्याल आवे छे। एटले द्रव्यमन तो छे त्यां पण निष्क्रिय थई गयुं छे। जैन तत्व दर्शननी दृष्टिए असंप्रज्ञात समाधिरूप धर्म में એટલે ક્ષપક શ્રેણી વાળાનું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પૂર્વેનું શુક્લ ધ્યાન. હવે અહીંયા એમને શું કીધું છે કે આ જે શુક્લ ધ્યાન જે શરૂ કરે, જે શ્રેણી માંડે, એને આવી નિર્બીજ સમાધિ થવાની છે એ અપેક્ષાએ ત્યાં પણ વ્યવહારથી એમ કહેવામાં આવે કે ભાઈ હવે એ અસંપ્રજ્ઞાત સમાધિમાં છે. નિશ્ચયથી અસંપ્રજ્ઞાત સમાધિ કે બારમા ગુણસ્થાનના અંતે જ્યારે ચારે ચાર ઘાતી કર્મનો અંત આવે અને કોઈ પણ પ્રકારના અબુદ્ધિપૂર્વકનો વિકલ્પ ન રહે ત્યારે નિશ્ચિત એમ કહેવામાં આવે. એટલે બંને રીતે કથન આપણા જૈન શાસ્ત્રમાં આવતા હોય છે. ધર્મ મેઘની ઘટાઓને વિખેરી નાખવી એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ થતું અટકાવવું. જો સંજોલન કશાય કેને એને કેવો કીધો છે, પાણીમાં રેખા દોરીએ અને એ કેટલી જલ્દીથી એ રેખા ભૂસાઈ જાય, એવા સંજોલન કશાયની અંદર પણ કેવળ જ્ઞાનને રોકી નાખવાની તાકાત છે. અને એ સંજોલન કશાય અને એની અંદર જો પાછા ખરેખર મંદ સંજોલન કશાયમાં આવી જાય છઠ્ઠે ગુણસ્થાને અને એવી રીતે, તો પછી ખરેખર પાછા વિકલ્પો ચાલે અને શુક્લ ધ્યાન પ્રગટ પણ થાય નહીં. તાત્પર્ય એ છે કે ચિત્તની અસ્થિરતા એ ધર્મ મેઘના વાદળો એકત્ર થતા અટકાવનાર, એને વિખેરી નાખનાર ભારે અશુભ પરિબળ. નેક્સ્ટ પેજ ઉપર પાનું 46મું છે. ભારે અશુભ પરિબળ છે. સાધકે એવા અશુભ પરિબળથી દૂર રહેવું જોઈએ. શા માટે? જો સાંભળો, ભૂતકાળમાં ધન, સ્ત્રી, યશ, કીર્તિ, સત્તા, ભૌગોલિક સુખો વગેરેની પ્રાપ્તિ માટે ચંચળ વૃત્તિના કેટલાય મહાત્માઓએ પોતાની સમાધિ રૂપી લક્ષ્મી ગુમાવી દીધી છે. આપણા જૈન દર્શનમાં તો એટલા બધા પુષ્કળ દ્રષ્ટાંતો છે કે વાત ન પૂછો. અને બહુ જાણીતો દ્રષ્ટાંત કયો છે? સંભૂતિ મુનિનો. કેવી સરસ રીતે પંચ મહાવ્રતનું પાલન કરતા હતા અને એમના ભાઈ ચિત્ત મુનિની જેમ પોતે પણ ખરેખર કાં તો સ્વર્ગમાં જવાના હતા અને કાં તો એ જ ભાવની અંદર શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈ લે એવા શુદ્ધ પંચ મહાવ્રતનું પાલન કરતા હતા એવા સંભૂતિ મુનિ. અને એક નાનું એવું નિમિત્ત કે જ્યારે ચક્રવર્તીની સ્ત્રી રત્ન એમને આહારદાન કરતું હતું અને એની અંદર એ જે ચડી ગયા અને વિચાર કરો તમે કે ક્યાંથી ક્યાં ફેંકાઈ ગયા. ખૂબ વિચાર કરવા જેવો છે આપણા માટે. એવા પંચ મહાવ્રતના પાલનધારી મુનિ કે ત્યાંથી સાતમી નરકના માં પહોંચી ગયા. ભલે વચ્ચે બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા
પણ સાતમી નરક દ્વાર ખટખટાવ્યા. તો આપણે વિચાર કરવાનો છે કે આપણે તો સમયે સમયે પણ કેવા નાની નાની બાબતોમાં નાના નાના નિમિત્તોમાં તણાઈ જઈએ છીએ, તરત જ આપણને એના વિશેના બધા શુભ અશુભ વિકલ્પો આવતા હોય છે. ખૂબ વિચાર કરવા જેવો છે આ. એવી જ રીતે રાવણનો વિચાર કરો, હવે એની પાસે કેટલી બધી સુંદર સ્ત્રીઓ હતી, તેમ છતાં સીતાની અંદર એ તણાઈ ગયા. દુર્યોધનનો વિચાર કરો, એ ખાલી નાના પાંચ ગામ આપી દીધા હોત તો આ પણ ખરેખર શાંતિથી જીવી શકો હોત, પણ જો અહંકાર નડે, કોઈને કઈ રૂપનો અહંકાર નડે, કોઈને કઈ રુદ્ધિનો અહંકાર નડે, ને ક્યાંય ને ક્યાંય એવા નિમિત્તની અંદર એ પોતે ફસાઈ જતો હોય છે. એટલે તમારા ફોટાભાઈ કીધું કે જેવી ગતિ એવી મતિ, ગતિ એવી મતિ અને મતિ એવી ગતિ, બંને બંને કામ કરતા આખા જીવન દરમિયાન મતિ એવી ગતિ નો બંધ પડતો હોય છે, અને પછી એકવાર ગતિ જ્યારે એવી થઈ જાય અને બંધ પડી જાય, પછી અંત કાળે એ ગતિ એવી મતિ થઈ જાય. બરાબર, વેરી ગુડ, બંને પૂરક છે એકબીજાને. અને નંદ મણિયાર નો વિચાર કરો, કેવા સરસ તપસ્વી, ભગવાન મહાવીરે પણ એના તપના વખાણ કર્યા છે, એવા નંદ મણિયારને પણ એકવાર પોતાના ચોવિયારા અઠમનો જરા અહંકાર આવી ગયો અને દેડકા રૂપે વાવની અંદર જન્મ લેવો પડ્યો. વિચાર કરો તમે, હવે એક આટલી નાની બાબતનો અહંકાર એમને આવી એક ત્રિયંચ ગતિમાં પણ એમને જવું પડે, તો મારે ને તમારે તો વિચાર કરવાનો કે આપણે તો ખરેખર કેટલી નાની નાની નિમિત્તો બાબતોની અંદર આપણું મન આળું થઈ જાય, આપણને આકુળતા આવી જાય, વ્યાકુળતા આવી જાય, અને કેવા તણાઈ જતા હોય છે. આ આ બોધ આપણા માટે છે ખરેખર. તમે રૂકમી સાધુનો વિચાર કરો, કેટલી સરસ રીતે એમને દીક્ષા લીધી, પંચમહારતના પાલન કરતા હતા, અને એમના ગુરુ આર્દ્ર મુનિએ કીધું કે ભાઈ તમે જે સંસાર અવસ્થામાં જે કઈ થોડું ઘણું મારા પ્રત્યે તમે એવો જે ભાવ કર્યો હતો મને ચડાવવાનો ના હતે, તો એનું તમે પ્રાયશ્ચિત લો. અને આટલી સીધી વાત, હવે પોતે સાધ્વી પણ થઈ ગયેલા, પોતે સર્વસંગ પરિત્યાગી પણ હતા, પણ તેમ છતાં અહંકારનો કણિયો તરત જ અંદરથી ઉઠો અને પોતે એમ કીધું કે ના, એ તો મેં એવો પ્રયત્ન તમારી પરીક્ષા કરવા માટે મેં કરેલો, હું કઈ તમારાથી મોહિત થઈ ગઈ નહોતી, હું તમારી બાજુ ખરેખર ઢળી નહોતી, પણ મારે જોવું તો કે તમે કેટલા મક્કમ રહો છો. આવો દંભ, આવું માયા કપટ. અને ધર્મશાસ્ત્ર કહે છે કે 1,00,000 ભવનું પરિભ્રમણ એમનું વધી ગયું, 1,00,000 ભવનું. વિચાર કરો તમે, આટલી નાની માયા કપટની વાત અને 1,00,000 ભવનું પરિભ્રમણ વધી ગયું. મરીચીનો વિચાર કરો, કેવા આમ એને આપણે તો ખરેખર આપણે તો વિચાર આવે. એમના પિતામહ ઋષભદેવ ભગવાન આદિનાથ, એમના પિતા ચક્રવર્તી, અને એ પણ ક્ષાયિક સંકિતી, અને તેમ છતાં પણ જ્યારે સમાચાર આપ્યા અને કેવો અહંકાર આવી ગયો કે એ તો હું જોઈ શકું ને, કે જેના પિતામહ આવી રીતે પ્રથમ તીર્થંકર હોય અને જેના પિતા ક્ષાયિક સંકિતી હોય, ચક્રવર્તી હોય, તો એનો પુત્ર પણ પછી કઈ સાવ કે જેવો તેવો થોડો હોય, અને એમાં એ અહંકારની અંદર એમને 27 ભોગ બાંધી દીધા. આના ઉપરથી આપણે એમ વિચાર કરવાનો છે કે આપણે જે નાની નાની બાબતોમાં ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય જે આપણો અહંકાર ઘવાતો હોય છે, આપણે નાની નાની બાબતમાં જે ખેંચાઈ જતા હોય છે, આકુળતા આવી જતી હોય છે, વ્યાકુળતા થતી હોય છે, એનો વિચાર કરવો કે એની અંદર આપણો કેવો કર્મબંધ બંધાતો હશે. અને આવો દુર્લભ મનુષ્ય ભાવ જો આ બધાએ તો પંચમહાવ્રતનું પાલન એ ગુમાવી દીધી, એ લક્ષ્મી ગુમાવી, પણ આપણને તો અત્યંત દુર્લભ એવો આ રત્ન ચિંતામણી જન્મ મેળો છે, અને એ આપણે ગુમાવી દઈશું જો આવા બધા ભાવમાં જ આપણે રહીચા પીચા રહેશું તો. એટલે આ વાત આપણને પણ એટલી જ લાગુ પડે છે, ખાલી આ મુનિની વાત નથી, ખાલી આ જ્ઞાનીની વાત નથી, આ સાધક જીવની વાત છે, આ મારી અને તમારી વાત છે, આ મુમુક્ષુની વાત છે, આ માર્ગાનુસારની વાત છે. બહુ જ સરસ રીતે એમને કીધું છે કે આવા ઉદાહરણોમાંથી બોધ લેવો જોઈએ. કોને કીધું? આ દેવચંદ્રજી મહારાજે વિવેચનની અંદર કે ભાઈ આવા આવા મહાત્માઓએ જો પોતાના
ખરેખર ચારિત્ર વગેરે લક્ષ્મી ગુમાવી દીધી છે એક નાની નાની બાબતની અંદર, તો આપણે તો એની અંદર ખૂબ સાવધાન થઈ જવાની જરૂર છે. બહુ જ સરસ અદભુત ગાથા અને વિવેચન પણ દેવચંદ્રજી મહારાજ નો અદભુત છે. હવે આપણે આઠમી ગાથા લઈએ છીએ. ચારિત્રમ સ્થિરતા રૂપમ અત સિદ્ધેશુ અપિ ઈષ્યતે યત્તનાત્મ અતયઃ અવશ્યમ અસ્યા એવ પ્રસિદ્ધયે. ચારિત્ર સ્થિરતા રૂપ છે એટલે સિદ્ધોને વિશે પણ એ ઘટે છે. માટે હે યતિઓ, એની એટલે કે સ્થિરતાની પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરો. અહીંયા બહુ જ સરસ રીતે આપણને સમજાવે છે કે જે ખરેખર નિશ્ચયથી ચારિત્ર કોને કહેવામાં આવે છે. ભલે વ્યવહારથી પંચમહાવ્રતનું પાલન, વ્યવહારથી આપણે અણુવ્રતનું પાલન એ બાહ્ય ચારિત્ર તો અનિવાર્ય છે, પણ ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ અહીંયા કહે છે કે જે સ્થિરતારૂપ ચારિત્ર છે એનાથી જ તારી કાર્યની સિદ્ધિ થવાની છે. કેટલાય ભવોની અંદર કેટલી વાર પંચમહારતના પાલ કરીને દ્રવ્યલિંગી મુનિ થઈને પણ ગમે તેટલો ભાકરો પુરુષાર્થ કર્યો હોય, પણ જો એને અંતરંગ દશામાં ચારિત્રની સ્થિરતા ન આવી તો એને ખરેખર ઇવન પહેલે ગુણસ્થાને થી ચોથે ગુણસ્થાને પણ જીવ આવી શકતો નથી. વિચાર તો કરો કે આ ચારિત્રની વાત આપણે સમજવા જેવી છે, ભલે એ આગળની દશાની વાત છે, પણ એ નહીં સમજીએ ત્યાં સુધી એનો જે મહાત્મય એનો જે અહોભાવ આવવો જોઈએ ને એ નહીં આવે. આપણે એ વાંચીએ. મોક્ષાભિલાષી જીવની સર્વોત્કૃષ્ટ સ્થિરતા તે સિદ્ધ પરમાત્માની સ્થિરતા છે. જો આ મોક્ષાભિલાષી જીવની વાત કરીએ, મોક્ષાભિલાષી જીવની અંતિમ ધ્યેય શું હોવું જોઈએ? ગુરુદેવ કાંજી સ્વામીએ પણ શું કીધું? પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવી એ જ સાચી વાસ્તવિક શરૂઆત છે. કે ભલે તું હજી મોક્ષાભિલાષી હોય, ભલે તું હજી મુમુક્ષુ હોય, પણ તારી દ્રષ્ટિ તારો ધ્યેય તો ખરેખર પૂર્ણતાનું લક્ષ્ય જ હોવું જોઈએ. કારણ કે તું જો વચ્ચેનું કોઈ પણ લક્ષ્ય રાખીશ તો તું ત્યાં અટકી જવાનો છે. એટલે કહે છે કે મોક્ષાભિલાષી જીવની સર્વોત્કૃષ્ટ સ્થિરતા તે સિદ્ધ પરમાત્માની સ્થિરતા છે. ત્યાં મન વચન અને કાયાના યોગો હોતા નથી. આઠે પ્રકારના કર્મોની રજથી સર્વથા તેઓ મુક્ત હોય છે. તેઓ કેવળ શુદ્ધ આત્મ સ્વરૂપ હોય છે. સિદ્ધોના અસંખ્ય આત્મ પ્રદેશો સર્વથા સ્થિર, અચલ, સ્પંદન રહિત, નિશ્ચલ, નિષ્કંપ અને સાદી અનંતના ભાંગે હોય છે. ત્યાં જે આનંદ છે તે શુદ્ધ સ્વરૂપ રમણતાનો જ આનંદ હોય છે. આ સર્વોત્કૃષ્ટ સ્થિરતાને સિદ્ધ ભગવંતોના ભાવ ચારિત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. જીવનો એ પરમ આદર્શ છે. આખો પેરેગ્રાફ અને આ જે અંતિમ ગાથા એ થોડુંક દ્રવ્યાની યોગના ઉપર થોડો ભાર વધારે મૂક્યો છે, પણ તેમ છતાં સમજી શકાય એવી વાત છે કે ભાઈ સ્થિરતા રૂપી ચારિત્ર છે એ એના ઉપર આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને શા માટે એની વાત કરી છે કે આ સ્થિરતા અષ્ટક છે, કે ભાઈ તારો ઉપયોગની સ્થિરતા જ્યાં સુધી નહીં આવે. જો ત્રણ રીતે જ્ઞાનીઓએ સમજાવ્યું કે ચિત્ત, ભાવના અને ધ્યાન, જ્યાં સુધી જીવનો ઉપયોગ પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર ભમ્યા કરે છે ત્યારે એનું નામ ચિત્ત પડે છે. આપણે નથી કહેતા કે ભાઈ આ જીવનું ચિત્ત તો બહુ ભયમાં કરે છે, બેઠો બેઠો ખોટા વિકલ્પો કરતો હોય, કંઈક પાંચ ઇન્દ્રિયના વિષયોના વિચારો કરતા હોય, આ તે, તો એને ચિત્ત કહેવામાં આવે છે. હવે એ જીવ જ્યારે મુમુક્ષુ દશામાં આવે છે અને હવે કંઈક થોડી ઘણી આત્મભાવનામાં આવે છે, કંઈક થોડો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન કે નવકાર મંત્ર કે કોઈ પણ એવા મંત્રની સિદ્ધિ અને એનું ઘોલન કરીને એની અનુપ્રેક્ષા કરીને એ પોતાના ચિત્તને હજી ભલે પૂરેપૂરું પાંચ ઇન્દ્રિયના વિષયથી વાળું ન હોય પણ વધારે આત્મવિચારમાં આવે ત્યારે એને ભાવના કહેવામાં આવે છે. કે હવે આ જીવને કંઈક આ મુમુક્ષુ જીવને કંઈક ભાવના પ્રીતિ છે.
અને એ જ ભાવના, એ જ આત્મવિચાર જેમ જેમ સઘન થાય, જેમ જેમ એની અંદર સ્થિરતા આવે, જેમ જેમ એની અંદર એકાગ્રતા અને ઊંડાણ આવે, તેમ તેમ એ સવિકલ્પ ધ્યાનમાં આવે, અને સવિકલ્પ ધ્યાનમાંથી પછી એ નિર્વિકલ્પ ધ્યાનમાં આવીને ત્યારે એને ખરેખર એમ કહેવાય કે હવે ધ્યાન દશામાં આવ્યું. એટલે આખી ચિત્તમાંથી ભાવનામાં આવવાનું છે, અને ભાવનામાંથી ભાવભાષણ રૂપે સવિકલ્પ ધ્યાન, અને એ સવિકલ્પ ધ્યાનમાંથી નિર્વિકલ્પ ધ્યાન સુધી આપણે પહોંચવાનું છે. અને એ જ વાત અહીંયા કરે છે. પણ અહીંયા સિદ્ધ પરમાત્માને દ્રષ્ટિમાં રાખીને વાત આખી સરસ રીતે સમજાવે છે. જો સમયસારની શરૂઆત કરી તો એમાં પણ પહેલા સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહો, વંદી કહો આ સમય સાર આ મંદી કહું શ્રુત કેવળે કથિત આ સમય પ્રાબ્રત અહો પ્રાબ્રત અહો. સિદ્ધ ભગવાનને શા માટે નમસ્કાર કર્યા કે એ અમારું ધ્યાન, એ અમારું લક્ષ્ય છે, એ અમારું ધ્યેય છે, અને એ ધ્યેયને માટે એવા છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ કે જે ગમે ત્યારે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન લઈ લે એવી જેમની દશા હતી એવા કુંદકુંદ આચાર્ય ભગવાન, એમણે પણ ખરેખર એ સમયસાર લેખ ઉતારે કીધું કે અમે પણ આ સિદ્ધ ભગવંતની દશાને લક્ષ્યમાં રાખીને અમે આ સમયસારની રચના કરીએ છીએ. અને આપણને પણ એ જ કીધું છે કે અસંખ્ય પ્રદેશો સર્વથા સ્થિર કરવાના છે. બોલો કઈ રીતે કરે છે સ્થિર સર્વથા? તેરમે ગુણસ્થાનેથી જ્યારે એ ખરેખર શૈલીશીકરણની અવસ્થામાં આવે છે ત્યારે એ ચારે ચાર અઘાતી કર્મનો જે ક્ષય કરે છે, જેને શૈલીશીકરણની અવસ્થા કહેવામાં આવે છે, ત્યારે એ પોતાના આત્માના પ્રદેશોને એવા સ્થિર કરી નાખે છે કે પછી મેરુ પર્વત ભલે ડગે પણ આ પ્રદેશોમાં હવે કોઈ પણ પ્રકારનું કંપન ન આવે. એવી જે શૈલીશી અવસ્થા એ સિદ્ધની અવસ્થા છે, એ અયોગી અવસ્થા છે, એ ચૌદમું ગુણસ્થાન છે. અને એ જ કે અચળ સ્થિર અને સ્પંદન રહિત, એટલે કોઈ પણ પ્રકારના પ્રદેશના કંપન રહિત, નિશ્ચળ નિષ્કંપ અને સાદી અનંતના ભાંગે હોય છે. આવા કૃપાળદેવે લખેલું છે કે આવા સિદ્ધ ભગવંતના જ્ઞાનનો એમની ચારિત્ર દશાનો વિચાર કરવામાં, ખાલી વિચાર કરવાથી પણ આપણા અસંખ્ય કર્મોની નિર્જરા થાય છે. એટલી તો આ આને આને મહાત્મ્ય આપણને આવવું જોઈએ. પહેલો જ પેરેગ્રાફ જો, પાનું બદલાવ્યું ને? નહીં નહીં, 46મું પાનું મેં કીધું ને, 46મા પાના ઉપર આઠમી ગાથા આપણે જે વાંચી ગયો હું, અને પછી આપણે એનો અનુવાદ પણ લીધો, ઓકે, અને પછી વિશેષાર્થનો જે પહેલો પેરેગ્રાફ છે ને એ એના ઉપર છે આપણે. અને એ જ વાત કૃપાળજીએ પણ વાત કરી છે, ખરેખર સાદી અનંત અનંત સમાધિમાં અનંત દર્શન જ્ઞાન સહિત સુખ હોય, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? આપણી ભાવના પણ આ જ હોવી જોઈએ. ત્રણે ત્રણ ભાવના જે આપણે ભાવવાની છે એની અંદર ત્રીજી ભાવના જે છે એ ખરેખર ત્યાં લઈ જનારી ભાવના છે. અને આપણે એ ભાવના તો દરરોજ સવારે ઉઠતી વખતે આપણે ભાવના ભાવવી જોઈએ, રાત્રે સૂતી વખતે પણ એ ભાવના ભાવીને સૂઈએ તો આપણા આપણા બધા અશુભ વિચારો પણ ખરેખર શમી જાય. જીવનો પરમ આદર્શ હોવો જોઈએ, અને એને જ ભાવ ચારિત્ર કીધું. જો ભાવ ચારિત્ર અને દ્રવ્ય ચારિત્ર, દ્રવ્ય ચારિત્ર છે એ જ્યારે જીવને મન વચન કાયાનો યોગ હોય છે ત્યારે એને ભૂમિકા અનુસાર, જો એ શ્રાવક છે તો એને અણુવ્રતનો દ્રવ્ય ચારિત્ર હોય છે, અને જો એ છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિ હોય તો એમને પંચમહાવ્રતનો ચારિત્ર હોય છે. પણ તેમ છતાં એ દ્રવ્ય ચારિત્ર જ છે, કારણ કે મન વચન કાયાથી પળાતો ચારિત્ર છે. એટલે વ્યવહારથી એને ખરેખર પરંપરાએ મોક્ષ માર્ગે લઈ જાય છે એમ કહેવામાં આવે છે, એ પણ બરાબર છે. પણ તેમ છતાં એ નિશ્ચય ચારિત્ર જો અંદરમાં છે તો જ ખરેખર એને વ્યવહારથી પરંપરાએ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે.
દ્રવ્યલિંગીના એવા અનિશુદ્ધ પંચમહર્તના પાલનને પણ પરંપરાએ મોક્ષ માર્ગ કહેવામાં આવતો નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે એ ચારિત્ર ઉપર દ્રષ્ટિ ભલે આપણી રાખીએ વ્યવહારથી, પણ મુખ્યપણે આપણી દ્રવ્ય દ્રષ્ટિ જે છે એ અંતરંગ પરિણતિ આપણી જે સ્થિરતા ત્યાં લાવવા માટેની જે છે ત્યાં આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એનું જ નામ દ્રવ્ય દ્રષ્ટિ કહો, એનું જ નામ અંતર્મુખતાની સાધના કહો, એનું જ નામ તમે ધ્યેય બાંધ્યું કહો, આત્મલક્ષ બાંધ્યું કહો, તમારે જે કહેવું હોય આપણે એના બધા ઘણા ઘણી રીતે કહી શકાય કે જીવનો એ પરમ આદર્શ હોવો જોઈએ. અને એ ચારિત્ર જે છે એ જ સ્થિરતારૂપ ચારિત્ર છે. જો શ્રદ્ધા જ્ઞાન છે એ પરિણતિમાં છે અને બાહ્ય પરિણામની અંદર ચારિત્ર છે. હવે એ ચારિત્ર જે છે એ દ્રવ્ય ચારિત્ર છે અને એ ક્યાં સુધી છે કે જ્યાં સુધી હજી મન વચન કાયાનો યોગ છે ત્યાં સુધી દ્રવ્ય ચારિત્ર અપેક્ષાએ કહી શકાય. અને એ દ્રવ્ય ચારિત્ર જે છે એને ભલે ભૂમિકા અનુસાર તો હોવું જ જોઈએ, કારણ કે કોઈ એમ કહે કે ભાઈ અમારે અંદરમાં ભાવ ચારિત્ર છે પણ બહારમાં પંચ મહાવ્રતના પાલન નથી તો ખરેખર એ વાત પણ આગમ અનુસાર નથી. આગમ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જો તમારી અંતરંગ પરિણતિ એવી શુદ્ધ થઈ હોય અને જો તમને ભાવ ચારિત્ર દશા અંદર વર્તતી હોય તો એને અનુરૂપ બાહ્યમાં દ્રવ્ય ચારિત્ર હોય હોય અને હોય જ. એટલે કોઈ પણ અપેક્ષાએ પંચમહાવ્રતના પાલનનો નિષેધ કોઈ જ્ઞાનીએ કર્યો નથી. ઇવન હું તો ત્યાં સુધી કહીશ કે કાનજી સ્વામીએ પણ એ દ્રવ્ય ચારિત્રનો નિષેધ કોઈ કરતા કોઈ અપેક્ષાએ પણ નિષેધ કર્યો નથી. પણ એમના ફોલોઅર્સ અનુયાયીઓ ઘણીવાર નિશ્ચયના ઉપર વધારે ભાર મૂકે અને એના પરથી આપણને એવું લાગે કે જાણે કે વ્યવહાર ચારિત્રને ઉડાવી દે છે. પણ હકીકતની અંદર મેં તો ગુરુદેવ કાનજી સ્વામીના સેંકડો નહીં પણ હજારો પ્રવચનો સાંભળ્યા છે અને કોઈ જગ્યાએ એમને એવી વાત કરી જ નથી કે આ આ પંચમહાર્તના પાલન છે એ એ એમને એ વાત કરી છે કે એ એક વ્યવહાર મોક્ષ માર્ગ છે. પણ નિશ્ચય મોક્ષ માર્ગ તો આપણી અંતરની અંદર પરિણતિમાં જે સ્થિરતા આવે, આપણા ઉપયોગની જે સ્થિરતા આવે એ નિશ્ચય ચારિત્ર છે. એટલે હંમેશા આ બે વસ્તુને જો આપણે સાથે રાખીએ ને, નિશ્ચય અને વ્યવહારના, જેમ કૃપાળદેવ કીધું ને નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સે, અને બંને સાથ રહે, આ બંનેને સાથે રાખો તો કોઈ કરતા કોઈ જાતનો વિરોધાભાસ ક્યાંય તમને દેખાશે નહીં. પણ જે વ્યક્તિ કાં તો વ્યવહારનો પક્ષ પકડી રાખે છે અને કાં તો નિશ્ચયનો પક્ષ પકડી રાખે છે એને તો બધી જગ્યાએ વાંધા વચકા રહેવાના જ. અને એ જીવ ગમે એટલી પુરુષાર્થ કરે તો પણ ખરેખર એ સંસારમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે એકાંતે કોઈ પણ વાત આપણા આગમની અંદર કે અધ્યાત્મ શાસ્ત્રમાં કરવામાં આવી નથી. અનેકાંત વાદની હંમેશા મુખ્યતા રહી છે અને એ સ્યાદવાદ શૈલીથી જો આપણે શાસ્ત્રોને સમજીએ તો જ ખરેખર આપણી ગાડી આગળ વધે. નિશ્ચય નહીંથી સકલ કર્મથી મુક્ત એવા સિદ્ધોને પણ ચારિત્ર હોય છે. ભગવતી સૂત્રમાં સિદ્ધોને ચારિત્રનો અભાવ કયો છે તે ક્રિયારૂપ કે પ્રવૃત્તિરૂપ ચારિત્રના અર્થમાં કયો છે. જો આ દેવચંદ્રજી મહારાજ ખરેખર સ્પષ્ટ કરે છે કે કોઈ દિગંબરના આમનયના કે કોઈ બીજા એમ વાતો કરે કે ભાઈ તમારા શાસ્ત્રમાં તો ખરેખર કે ભાઈ આ સિદ્ધોને તો ચારિત્ર જ નથી એવી વાત કરી છે, તો એ કઈ અપેક્ષાએ વાત કરી છે નહીં સમજવાના કારણે ખરેખર આ બધું મંડન ને ખંડન થતું હોય છે. અહીંયા શું કહે છે કે સિદ્ધ ભગવંતને કોઈ ક્રિયા નથી, હવે ત્યાં મન વચન કાયા નથી, એટલે પ્રવૃત્તિરૂપ બાહ્ય આચરણ રૂપ ચારિત્ર નથી એ અપેક્ષાએ એમને ચારિત્રનો અભાવ કહેવામાં આવ્યો છે. કારણ કે સિદ્ધોને મન વચન અને કાયાના યોગ જો ન હોય તો નેક્સ્ટ પેજ ઉપર પેજ 47 કાયાના યોગ ન હોય તો એમને દ્રવ્ય ક્રિયારૂપ સ્થિરતાનો પ્રશ્ન જ ક્યાંથી ઉભો થાય. જ્યાં મન વચન ને કાયા છે જ નહીં ત્યાં દ્રવ્ય ચારિત્રની તો વાત જ સંભવતી નથી. પણ
તેમ છતાં એનો અર્થ એવો નથી કે એમને ચારિત્ર નથી, કારણ કે ત્રણે ત્રણ ગુણની એકતા, તે ત્રણે અભેદ પરિણામ થીરે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીન નો રે, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. એ ત્રણે ત્રણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણે ત્રણ એક ઈ સમયે એક સાથે હંમેશા નિયમ થયો હોય છે, મિથ્યા દ્રષ્ટિને હોય છે, પણ એમને કયા હોય છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એને પણ સમયે સમયે આ ત્રણે ત્રણ હોય છે, અને જ્ઞાનીને પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સમયે સમયે હોય છે. અને અહીંયા એ જ કહેવા માંગે છે કે પણ તેઓને વસ્તુના ધર્મરૂપી, આત્માના સ્વભાવરૂપી ભાવ સ્થિરતા અવશ્ય હોય છે. એટલે આપણે આ વાત ઘણી વાર કરી છે પણ સમજવા જેવી છે, એટલે બે મિનિટ આપણે એના ઉપર જરા વિચાર કરી લઈએ કે પરિણતિની અંદર શ્રદ્ધા જ્ઞાન હોય છે. પરિણતિ છે એ શ્રદ્ધા જ્ઞાન સ્વરૂપ છે, અને પરિણામ જે છે સમય સમયના અવસ્થારૂપ પરિણામ, ત્યાં ચારિત્ર હોય છે. અને એ પરિણામ અને પરિણતિની એકતા જ્યારે થાય ત્યારે એમ કહેવાય કે ઉપયોગ અત્યારે આત્મામાં સ્થિર થઈ ગયો. અને એ જે ઉપયોગની સ્થિરતા જે છે એનું જ બીજું નામ ભાવ ચારિત્ર. પ્રશ્ન છે, પરિણતિ અને પરિણામ નો તફાવત જરા વધારે સમજાવશો પ્લીઝ. પરિણતિ એટલે આપણા બાહ્યમાં કોઈ પણ ક્રિયા કરતી વખતે આપણો જે ઉપયોગ ત્યાં પણ હોય છે, પણ એ સાથે આપણી અંતરંગ દશાની અંદર જે કઈ વિચારસરણી ચાલતી હોય છે એને પરિણતિ કહેવામાં આવે છે. એટલે આપણે ગયા વખતે પણ વાત કરેલી કે ચંદુભાઈ મારા ઘરે આવ્યા અને મને ન ગમતા હોય તો ભલે હું વ્યવહાર કરું, વિનય કરું, આવો બેસો વગેરે, પણ તેમ છતાં મનમાં એમ હોય કે આ લપ ક્યારે જાય. એવી રીતે પરિણતિ અને પરિણામ બંને સાથે ચાલતા જ હોય છે. ફેર એટલો છે કે મોટા ભાગના જીવોને પરિણતિ, મિથ્યા પરિણતિ ચાલતી હોય છે, અને પરિણામની અંદર કઈ ને કઈ અંશે થોડી શુભ ક્રિયા કરતો રહેતો હોય છે, અને પોતે એમ માનતો હોય છે કે હું ધર્મના માર્ગે છું. જ્યારે બાહ્ય શુભ ક્રિયાના પરિણામ અને એ વખતે આપણા પોતાના ભાવ, એ પરિણતિ એની જ્યારે એકતા થશે, એ અંદરના ભાવ પરિણામ પણ ખરેખર બાહ્ય શુભ ક્રિયાને અનુરૂપ થશે, ત્યારે આપણે મોક્ષ માર્ગની કેડી ત્યાંથી અંકારવાનું શરૂ થશે. ગયા વખતે આપણે આ જ વાત ઉપર બરાબર આપણે અંત મંગળ કરેલો ખ્યાલ હોય તો. એટલે ખરેખર તો વાત આખી જે અંતર્મુક્તાની સાધના છે એની અંદર એ જ આવવાની છે કે ભાઈ બહારમાં તો ગમે તેટલી ક્રિયા કરે અને કરવી જ જોઈએ, આચાર્ય ભગવંતોએ કહેલી છે, પણ એ ક્રિયાને અનુરૂપ તારે અંતરંગ પરિણતિની અંદર શું ચાલી રહ્યું છે એ પરિણામનું તું જો અવલોકન નહીં કરે તો તું ઘણીવાર એવા બફમમાં રહીશ કે હું તો આટલી સામાયિક કરું છું ને, હું તો પ્રતિક્રમણ કરું છું ને, હું તો ચોવિયાર કરું છું ને, હું તો તિથિઓ પાળું છું ને, હું તો એકાસના કરું છું ને, ઉપવાસ કરું છું ને, બધું કરું છું. અને બહુ સારી વાત છે, કરવું જ જોઈએ, જકાર કરવું જ જોઈએ, પણ એની સાથે પોતાના અંતરંગ ભાવ દશા કેવી ચાલી રહી છે એના ઉપર જો એની દ્રષ્ટિ નથી તો એ ચૂકી જવાનું. અને અનંત કાળથી આપણે ચૂકતા જ આવ્યા છીએ, એટલા માટે કૃપાળદેવને લખવું પડ્યું આપણા માટે, આપણને ખ્યાલમાં રાખીને લખવું પડ્યું કે અનંત કાળ અનંત વાર તે શ્રવણ કર્યું, અનંત વાર તે વિદ્યા ગ્રહણ કરી, અનંત વાર તે દીક્ષા લીધી, અને અનંત વાર તે આચાર્યપણું પણ ભોગવું, પણ તેમ છતાં સતની સત સ્વરૂપની પ્રાપ્તિ થઈ નહીં. અને એટલા માટે જ કે બાહ્ય ક્રિયાની અંદર જ એ ખરેખર બધું સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. જ્ઞાનીઓએ આપણને કહેવામાં બાકી રાખ્યું નથી, આપણે હંમેશા કરવાની અંદર જ બાકી રાખ્યું છે, કારણ કે આપણે તો કરવું એટલે તો બહારની અંદર શું કરવું એની જ વાત હંમેશા કરતા હોય છે. એટલે હંમેશા આખી જે શિબિર જે આપણે લેવાના છીએ એના પર મોટામાં સૌથી વધારે ભાર પ્રયોગાત્મક અભ્યાસ
અને એ માટે શું ખરેખર કરવું જોઈએ એના ઉપર જ ભાર છે. એ જ વાત અહીંયા દેવચંદ્રજી મહારાજ આપણને સમજાવે છે કે પણ તેઓને વસ્તુના ધર્મરૂપી આત્માના સ્વભાવ રૂપી ભાવ સ્થિરતા અવશ્ય હોય છે. કોને? સિદ્ધ ભગવંતોને. ભલે એમને દ્રવ્ય ચારિત્રનો અભાવ છે અને કારણ કે એમને મન વચન ને કાયા નથી. જ્ઞાની ને છદ્મસ્થ જીવને બંને છે. છદ્મસ્થ જીવને ભાવ ચારિત્ર પણ છે અને દ્રવ્ય ચારિત્ર પણ છે કારણ કે ત્યાં મન વચન કાયાનો યોગ છે. અહીંયા કોની વાત કરે છે દેવચંદ્રજી મહારાજ? સિદ્ધ સિદ્ધ દશાની. સિદ્ધ ગતિમાં જન્મ જરા મરણ આદિ કે આદિ વ્યાધિ ઉપાધિ હોતા નથી. ત્યાં તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. ત્યાં તો એના સિવાય બીજું કઈ હોતું નથી. ત્યાં શાશ્વત કાળ માટે આત્માનો વાસ થાય છે કારણ કે સાદી અનંત અનંત સમાધિ. કારણ કે એની શરૂઆત થઈ એટલે સાદી અને પછી શું છે? અનંત. તો અનાદિ અનંત ક્યાં આવ્યું? જો આવી સિદ્ધ દશા પણ સાદી અનંત હોય, પ્રદીપભાઈ સાંભળજો, જો આવી સિદ્ધ દશા પણ સાદી અનંત હોય તો આ અનાદિ અનંત ની વાત ક્યાંથી આવી? અનાદિ અનંત કોને કહેવામાં આવે છે? વિચાર કરવા જેવો છે. એ ધ્રુવ આત્મા અનાદિ અનંત છે. એટલે દ્રવ્ય થી ધ્રુવ સાદી અનંત છે. હા, પણ ધ્રુવ ધ્રુવ દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્ય ની અપેક્ષા એ ધ્રુવ આત્માને, પરિણતિ ની અપેક્ષા એ પરમ પારિણામિક ભાવ, એ અનાદિ અનંત છે. નિગોદમાં હોય કે એકેન્દ્રિયના જીવમાં હોય કે ત્રિંચ ગતિમાં હોય કે મનુષ્ય ગતિમાં હોય કે દેવલોકમાં કે નરકમાં હોય, પણ પરમ પારિણામિક ભાવ જેને ત્રિકાળ ઉપાદાન કહેવામાં આવે છે એ તો હંમેશા એવું ને એવું જ રહે છે. એટલે એ જે પારિણામિક ભાવ જે છે એ અનાદિ અનંત, અને ઔદૈહિક ભાવ છે કયો? એને કઈ કયા ખાતામાં મૂકશો? અનાદિ શાંત. અનાદિ શાંત, વેરી ગુડ. અને ઔપશમિક ભાવને કયા ખાતામાં મૂકશો? એ પણ અનાદિ શાંત. એ પણ આદિ શાંત. કયા? ઔપશમિક ભાવ. આદિ સાદી શાંત, બરાબર. સાદી શાંત બંને, એની આદિ પણ છે ને અંત પણ છે. યસ. અને ક્ષયોપશમ ભાવને કઈ ક્યાં મૂકશો? સાદી શાંત. એ પણ સાદી શાંત, બરાબર, વેરી ગુડ. અને ક્ષાયિક ભાવને? સાદી અનંત. વેરી ગુડ, વેરી ગુડ, સાદી અનંત. અને પારિણામિક ભાવ એક જ એવો છે કે જે અનાદિ અનંત. એ તો સ્વભાવ જ છે. અને અને કેવળ જ્ઞાન ને એટલા માટે પણ કેવળ જ્ઞાન ની પર્યાય ને પણ સાદી શાંત કીધી છે. એક સમયે ઉપજે અને બીજા જ સમયે પાછી જતી રહે અને પછી નવી ઉપજે. એટલે કેવળ જ્ઞાન ની પર્યાય ને પણ સાદી શાંત માં મૂકવામાં આવી છે. આ તો કોઈ ગભરાવાની જરૂર નથી કે આની કઈ પરીક્ષા કે હોમવર્ક માં આવવાનું નથી. આ તો જસ્ટ આ વાત આવી એટલે આપણે થોડી ક્લેરિટી કરી. ત્યાં શાશ્વત કાળ માટે આત્માનો વાસ થાય છે. ત્યાં અવ્યાબાદ અક્ષય અનંત સુખ નો અનુભવ હોય છે. ખરેખર આપણે આ વિચાર કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે કેવો એ આનંદ હશે. આપણે હમણાં પેલી મગ્નતાનો જે અષ્ટક હતો એની અંદર આપણે લીધેલું કે ખાલી આત્મજ્ઞાન પ્રગટે છે કે જે ખરેખર જેને બિંદુની સાથે સરખાવ્યું છે કેવળ જ્ઞાનની સરખામણીમાં, એની અંદર ખરેખર એટલું મહાત્મ્ય હોય છે. લોકોને એનો એટલું બધી મહાત્મ્ય આવે છે, અહોભાવ આવે છે, કે પછી આત્માનંદજી હોય કે કોઈ પણ બીજા જ્ઞાની હોય, કે એમનું જો એટલું બધું મહાત્મ્ય ગવાતું હોય તો પછી કેવળ જ્ઞાનની તો વાત જ શું કરવી. તો પછી સિદ્ધ દશાના સુખની તો વાત જ શું કરીએ. એ તો આપણી કલ્પના બહારની વાત છે. આમ એટલો આપણને એનો અહોભાવ, ગ્રેટિટ્યુડ, આમ કૃતજ્ઞતા ભાવ આવવો જોઈએ. કોહો ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, જો એ આપણને ખરેખર આમ આ આનો વિચાર કરીએ ને એ આપણને થવું જોઈએ. ત્યાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય એ અનંત ચતુષ્ટયમાં રમણતા હોય છે. આ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ની જે અનંત ચતુષ્ટય જે કીધા છે, ત્યાં પરિપૂર્ણ દશા, સહજ સ્વાભાવિક દશા, ત્યાં પછી ખરેખર હવે કઈ કરવા પણ રહેતું નથી. હવે એ હવાપણાની અંદર ત્રિકાળ
સાદી અનંત પ્રશ્ન આવે કોઈ પણ સિદ્ધ થઈને કરવાનું શું સિદ્ધ થઈને કરવાનું શું આપણે અત્યારે જે કઈ કરીએ છીએ ખરેખર એને હું પ્રશ્ન રૂપે જવાબ આપીશ અત્યારે જે કઈ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ સુખ ને દૂર કરવા અને સુખ ની પ્રાપ્તિ માટે કરીએ છીએ બરાબર તો સિદ્ધ દશામાં શું છે સાદી અનંત અનંત સુખ સમાધિ છે અને એ કરવા પણ ત્યાં પણ કરવા પણ છે પણ એ સહજ છે એટલે એને કરવા પણ આમાં લીધું નથી સહજ રીતે જ એ કેવળ જ્ઞાન ની પર્યાય અનંત અનંત પર્યાયો એ ધ્રુવ આત્મામાંથી નીકળશે અને એની દશા ચાલુ રહેવાની છે અજ્ઞાન દશામાંથી ઉભું નથી થતું એમ ન કહેવાય કે અજ્ઞાન દશામાંથી ઉત્પન્ન થાય છે પણ અજ્ઞાન દશાનું રૂપાંતરણ છે નહીતર તો એવું થાય કે અજ્ઞાન દશા એની જનની થઈ એટલે અજ્ઞાન દશામાંથી ઉત્પન્ન નથી થતું થાય છે તો ધ્રુવ આત્મામાંથી જ ઉત્પન્ન પણ અજ્ઞાન દશાનું આવરણ આપણે દૂર કરીએ અજ્ઞાન દશાને જ્ઞાન દશામાં રૂપાંતરણ કરીએ ત્યારે ઉત્પન્ન થાય છે ખાલી શબ્દોને સાઠ મારી સંસારી જીવો મોહનીય કર્મમાંથી મુક્ત થવા સંયમ ધારણ કરે છે જો હવે આપણી વાત કરે છે કે આપણે મોહનીય કર્મને મારવાનો છે ઉપમતી ભવ પ્રપંચ ની અંદર એ જ વાત આવે છે કે ભાઈ તારે ધર્મ રાજાના પક્ષમાં રહેવું છે કે તારે મોહ રાજાના પક્ષમાં રહેવું છે જો તું તારે મોહ રાજાના પક્ષમાં તારે રહેવું છે તો કઈ વાંધો નહીં ચાર ગતિ ની અંદર આરામથી રખડતો રહે કે જે આપણે કરતા આવ્યા છીએ અનાદિ અનંત કાળથી તો હવે આપણે ખરેખર આ મોહનીય રાજાનો પક્ષ છોડીને આપણે ધર્મ રાજાના પક્ષમાં આવવાની વાત અહીંયા હવે દેવચંદ્રજી મહારાજ આપણને કહે છે કે સંસારી જીવો મોહનીય કર્મમાંથી મુક્ત થવા સંયમ ધારણ કરે છે મારામાં નથી આવતું નહીં ખબર નહી એટલે હવે આ કયા મોહનીય કર્મથી પહેલા મુક્ત થવું જોઈએ મહેન્દ્રભાઈ કયા મોહનીય કર્મ થી મુક્ત થવાની વાત કરે છે શા માટે આ પ્રશ્ન મેં ઉભો કર્યો કે સામાન્ય જીવો સમજણના અભાવમાં ચારિત્ર મોહના ક્ષયનો જ ઉપાય કર્યા કરતા હોય છે અને અનંતા જ્ઞાની પુરુષોએ આપ્ત પુરુષોએ આપણને ક્રમ આપ્યો છે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ આ ક્રમની અંદર જ આનો ક્ષય કે ક્ષયક્ષમ થવાનો છે એટલે કોઈ એમ કહે કે હું ગમે તેટલો બળુકો થઈને પણ હું પહેલા અવિરતિને દૂર કરીશ અને વિરતિને ધારણ કરીશ પણ મિથ્યાત્વ ભલે ઊભું તો એવું ત્રણ કાળ ત્રણ લોકમાં અપવાદ રૂપે પણ નથી થયું અનંત કાળની અંદર અનંત અક્ષરા થયા છે પણ એની અંદર એક પણ અક્ષરો એવું નથી કે મિથ્યાત્વના સદભાવની અંદર એને ખરેખર ભાવ સંયમ પ્રગટાવ્યો દ્રવ્ય સંયમ પ્રગટાવ્યો બરાબર છે પણ દ્રવ્ય સંયમ ભલે પ્રગટાવ્યો પણ ભાવ સંયમ ન પ્રગટે ત્યાં સુધી દ્રવ્ય સંયમ એ લંગડો રહે છે એનાથી કોઈ કરતા કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી એને જ્યારે ભાવ સંયમનો આધાર મળે છે ત્યારે ભાવ સંયમ અને દ્રવ્ય સંયમની એકતાથી મોક્ષ માર્ગની કેળી અંકરાય છે એટલે અહીંયા જે કહે છે મોહનીય કર્મમાંથી મુક્ત થવા માટે સંયમ ધારણ કરે છે એટલે ભલે આપણે શરૂઆતમાં કૃપાળુદેવે પણ વાત કરી છે કે ભાઈ આપણે જ્યાં સુધી તીવ્ર કષાયનો ઉદય હોય જ્યાં સુધી તીવ્ર પરિણામ હોય આપણા એવા અશુભ ત્યાં સુધી દ્રવ્યાનુ યોગનો એકડો આપણને પચે નહીં એટલે કોઈક અપેક્ષાએ ત્યાં ચારિત્ર મોહને થોડોક મંદ કરવાની વાત કૃપાળુદેવે કરી છે
અને એનો તો ચોક્કસ બધા જ્ઞાનીઓએ સ્વીકાર કર્યો છે. તકલીફ ક્યાં થાય છે કે એ ચારિત્ર મોહના ક્ષોભ સંમાં એવો ગળાડૂબ થઈ જાય છે કે એનું આ જે આત્મલક્ષ, એને જે ખરેખર જે દર્શન મોહનો ક્ષય કરવાનો જે એનું લક્ષ્ય હોવું જોઈએ, એ લક્ષ્ય ચૂકી જાય છે. અને એ ભ્રમથી એમ માને છે કે હું આ ચારિત્ર મોહનો ક્ષય કરું છું, ક્રમે ક્રમે કરતો જઉં છું, અને ક્રમે ક્રમે કરીને દર્શન મોહ પણ એની સાથે મંદ પડતો જશે અને હું ખરેખર સમ્યક્તાને પામી જઈશ. અને આવા જ બફમની અંદર આપણે અનંત 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 કાળ ગુમાવ્યો છે. અને આવો જે દુર્લભ મનુષ્ય ભાવ મેળવ્યો છે ને, એ આ સમજણનો એકડો આગળ કરીને દર્શન મોહના ક્ષયોપશમ કે ક્ષય કે ઉપશમ ઉપર આપણે ભાર મૂકવા માટે, એનું લક્ષ્ય બાંધવા માટે આ વાત કરવામાં આવે છે. મુનિજનો યોગીજનો સમ્યક દર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા પ્રાપ્ત કરે છે. જો આ સ્થિરતા માટે કોને આગળ લેવા, જો ફરીથી વાંચું છું, મુનિજનો યોગીજનો સમ્યક દર્શન વડે શ્રદ્ધાની સ્થિરતા પ્રાપ્ત કરે છે. જો સ્થિરતાની વાત આવે ને, ત્યારે ખરેખર શ્રદ્ધા ને તમારે લાવવું જ પડે, ત્યારે સમ્યક દર્શન ની અંદર લાવવું જ પડે. ત્યાં સુધી તો ખરેખર સ્થિરતા એ તો વ્યવહારથી કહેવાય સ્થિરતા. ગમે તેવું એને વિપશ્યના કરી હોય, ગમે તેવા એને એને ધ્યાનની સાધના શિબિરો અટેન્ડ કરી હોય, પણ જ્યાં સુધી હજી મિથ્યાત્વ ઊભું છે ત્યાં સુધી તો ખરેખર જ્ઞાનીઓ કહે છે અમે તો એને ધ્યાન પણ કહેતા નથી. અને કહીએ છીએ તો અમે તો એને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં મૂકીએ છીએ, એને અમે બગલાનું ધ્યાન કહીએ છીએ. જો બગલાનું ધ્યાન કેવું હોય છે, શાસ્ત્રમાં લખેલી વાત છે, છઠ્ઠે સાતમે ગુણ સ્થાને ઝૂલતા મુનિરાજનું જેવું ધ્યાન હોય છે એવું ધ્યાન બગલાનું ધ્યાન હોય છે. જ્યારે ચાંચ આમ પાણીમાં રાખીને ઉભો હોય છે ત્યારે એની એકાગ્રતા એવી હોય છે કે કોઈ માછલીની તાકાત નથી કે એની ચાંચ પાસેથી પસાર થઈ જાય અને એ એની ચાંચમાં ન આવી જાય. એવું અદ્ભુત એકાગ્રતા પૂર્વકનું ધ્યાન હોવા છતાં પણ કાર્યની સિદ્ધિ થતી નથી, કારણ કે એ ભૌતિક ધ્યાનમાં એને ગણવામાં આવ્યું છે. એવી જ રીતે અત્યારે જો કેટલાય એમ કહેવાય છે કે 100 જેટલી યુનિવર્સિટીમાં અમેરિકાની અંદર 2 મિલિયન પીપલ ધે આર ટેકિંગ ધીસ ટ્રાન્સેન્ડન્ટલ મેડિટેશન, TM જેને કહેવામાં આવે છે. અને એ લેવાની પાછળનો એમનો હેતુ મોટા ભાગે એ હોય છે કે કારણ કે તેઓ બધા મેનેજર, વાઇસ પ્રેસિડેન્ટ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, CEO એવી પોઝિશનમાં હોય છે, અને એટલા માટે એમને આ TM એટલે એ ધ્યાનની દશામાં આવીને એકાગ્રતા સાધીને એક સાથે કેટલાય કાર્યો કરી શકે, મલ્ટી ટાસ્ક ફંક્શન જેને કહેવામાં આવે છે, એવી એબિલિટી આવે કે જેથી એ પોતે ભૌતિક માર્ગની અંદર, મટીરિયલ વર્લ્ડની અંદર એ આગળ વધી શકે. એ હેતુથી એ ધ્યાન દશા પ્રાપ્ત કરવા માટે એ ધ્યાનની આ ક્લાસીસ લેતો હોય છે. મહેન્દ્રભાઈ ને પ્રશ્ન છે, તમે ટાઈમ હોય ત્યારે બોલો. મહેન્દ્રભાઈ સાહેબ બોલો. ઘણા સમય પહેલા મેં હાથ ઊંચો કર્યો હતો, પણ વાંધો નહીં. જ્યારે પરિણામિક ભાવ અને પરમ પરિણામિક ભાવની વાત ચાલતી હતી ને, હા બોલો, તો મને એ સમજાવશો પરિણામિક ને પરમ પરિણામિક? કારણ કે એના પછી પાછો બીજો પ્રશ્ન અંદર એવો થતો હતો કે નિગોજમાં પણ પરમ પરિણામિક ભાવ હોય કે પરિણામિક, એ નથી સમજાણું, એટલે એ બે જરા સમજાવશો. એક મિનિટ, ચાલો. પારિણામિક નિગોદના જીવને પારિણામિક ભાવ હોય છે. દરેકે દરેક જીવને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. કયા જીવને? કે જે સંસારી જીવ છે એને. અને એ પારિણામિક ભાવની અત્યંત શુદ્ધિ થઈને જ્યારે પરમ પારિણામિક ભાવ બને છે, એટલા માટે એ બેયનો ભેદ બતાવવા માટે આ બે વાત કહેવામાં આવે છે, પારિણામિક ભાવ અને પરમ પારિણામિક ભાવ. સમજાય છે? એટલે પરમ પારિણામિક ભાવ જે છે એ કેવળ જ્ઞાની અથવા તો સહયોગી અને અયોગી, મુખ્યપણે તો અયોગી સિદ્ધ ભગવંતોને હોય છે. પારિણામિક ભાવ સર્વ જીવને હોય છે. એટલે પારિણામિક ભાવ નિગોદના જીવને નિયમથી હોય છે, એકેન્દ્રિયના જીવને હોય છે, બે અંદર બધા જીવોને છે, નરકના જીવ, દેવલોકના જીવ,
એક્સપિરિયન્સ ના મનુષ્યના બધાના બધા જીવોને પારણામિક ભાવ હોય છે, પણ એ પારણામિક ભાવ થી તમારું કાર્ય થતું નથી. એ તત્સમયની જે યોગ્યતા જેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે, એ પારણામિક ભાવને ત્રિકાળ ઉપાદાન કહેવામાં આવે છે. એ ત્રિકાળ ઉપાદાન તમને મોક્ષ માર્ગમાં લઈ જવા માટે કાર્યકારી નીવડતું નથી, કારણ કે એ તો બધાની પાસે છે, એ તો નિગોદની અને જીવો પાસે છે, એકેન્દ્રના જીવો પાસે છે, બધાની પાસે છે. પણ તમારી તત્સમયની યોગ્યતા જેને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે, એ ખરેખર તમારી ભવિતવ્યતાનું કારણ છે. એ જ ખરેખર તમને મોક્ષ માર્ગ તરફ આગળ લઈ જાય છે. અને એ જ્યારે પૂરેપૂરી એ તત્સમયની યોગ્યતા જ્યારે પરિપૂર્ણ થાય છે, ત્યારે ખરેખર એ પારણામિક ભાવ વધતા 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 જ્યારે પરમ શુદ્ધ થઈ જાય છે, ત્યારે એને પરમ પારણામિક ભાવ કહેવામાં આવે છે. બરાબર સમજાવણું? પણ ત્યારે કદાચ તમે ભૂલથી એમ કીધું હશે કે નિગોદના જીવોમાં પણ પરમ પારિણામિક ભાવ હોય છે, એટલે મને ત્યારે કન્ફ્યુઝન થયું. ના ના ના, નિગોદના જીવને કીધું હોય તો મિચ્છામી દુક્કડમ, નિગોદના જીવને જ નહીં પણ ઇવન મુનિને પણ પરમ પારિણામિક ભાવ ન હોય. નિગોદના જીવની વાતને તો છોડો. હવે બરાબર ક્લિયર થયું, પણ ત્યારે કદાચ તમે ભૂલથી કીધું હશે એટલે મને એમ કન્ફ્યુઝન એટલા માટે થયું. બરાબર બરાબર. ઓમ મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. જ્ઞાનાદી ગુણોમાં રમણતા કરવારૂપ સ્થિરતા પ્રાપ્ત કરે છે. સંસારમાં ચારિત્રરૂપી સ્થિરતા પ્રાપ્ત કરનાર યોગીજનોનો આદર્શ સિદ્ધ પરમાત્માની આત્મ સ્વરૂપની અચળ સ્થિરતા પ્રાપ્ત કરવાનો છે. એ માટે તેઓ પ્રચંડ પુરુષાર્થ કરે છે. જો ઈવન સઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિને ઝૂલતા મુનિને પણ પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે, કારણ કે આમ કહેવાય એવો કે સાવ સંતુલન કસાય બાકી રહ્યો છે. તો આપણને મનમાં સહેજ એમ થાય કે હવે અનંતાનુબંધી દૂર કરી, આવી જે અનંતકાળથી રખડાવે છીએ, અપ્રત્યાખ્યાન ચોકડી દૂર કરી, પ્રત્યાખ્યાન દૂર ચોકડી દૂર, અને સંજોલન કસમે આવો ભારે પુરુષાર્થ કરવો પડે છે. અરે સંજોલન પુરુષાર્થને દૂર કરવા માટે એટલા માટે ભાર કરવો પડે છે, જેમ 99% જે સોનું પ્યોર થઈ ગયું છે 23 કેરેટનું કે 23.9 કેરેટનું, એને 23.9 માંથી 24 કેરેટ સોનું કરવા માટે એ જે 0.1 કેરેટની અશુદ્ધિ છે એને બાળવા માટે પાછો કેટલોય પ્રયત્ન કરવો પડે છે, કેટલી વાર એને ગરમ કરવું પડે છે ને પાછું ઠારવું પડે છે, કેટલી વાર ગરમ કરવું પડે છે ને ઠારવું પડે છે, ત્યારે એ એકદમ 24 કેરેટ શુદ્ધ સોનું થાય છે. અને એ જ વાત અહીંયા લાગુ પડે છે. જે લોકો સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં હશે એમને ખબર હશે કે જે સેમી કન્ડક્ટરો જે હોય છે ને ટ્રાન્ઝિસ્ટર ને સોલિડ સ્ટેટ ટ્રાન્ઝિસ્ટર ને એવું બનાવવા માટે, એની અંદર તો 99.9% સુધી પણ ન ચાલે, ત્યાં તો 99.99% સુધી તો જ એનો જે રેઝિસ્ટન્સ જે હોય એ રેઝિસ્ટન્સ ખૂબ ઓછો થઈ જાય. આ જ વાત આત્માને લાગુ પડે છે. શું કહે છે કે આવશ્યક આદિ ક્રિયા દ્રવ્ય ક્રિયાઓ રૂપી પ્રવૃત્તિ કરે છે, જેમાં મન વચન અને કાયાના યોગની શુદ્ધિ હોય છે, પણ આત્માના પ્રદેશોની સ્થિરતા ઓછી હોય છે. જ્યાં સુધી મન વચન કાયા છે ત્યાં સુધી કોઈ ને કોઈ રીતે આપણા આત્માના પ્રદેશોનું કંપન ત્યાં ચાલુ રહેતું હોય છે. પરંતુ દ્રવ્ય ચારિત્ર દ્વારા પ્રાપ્ત થતી ભાવ ચારિત્રની સ્થિરતા વધતી જાય છે. તો જેમ જેમ ચોથે ગુણસ્થાનેથી પાંચમે, પાંચમેથી છઠ્ઠે, છઠ્ઠેથી સાતમે, અને સાતમે પણ જે અંદર બહાર અંદર બહાર એમ કરીને કેટલાય અસંખ્ય કર્મોની નિર્જરા બોલાવતા હોય છે, એમ એમ એ ખરેખર એમની ભાવ ચારિત્રની સ્થિરતા વધતી જતી હોય છે. આ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે જીવ આરંભમાં પાપ પ્રવૃત્તિ રૂપે અશુભ કર્મમાંથી પણ નિવૃત્ત થઈ શુદ્ધ આત્મ સ્વરૂપમાં વધુ ને વધુ લીન બનતો જાય. આ રીતે ભાવચારિત્ર રૂપી સ્થિરતા અને મોક્ષ ગતિમાં અનંત ચતુષ્ટય રૂપી સ્થિરતા એ આત્મ પ્રદેશોની સ્થિરતા પ્રાપ્ત કરાવે છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે શરૂઆતમાં જો પ્રારંભમાં લખ્યું છે કે શરૂઆતની અંદર તો આપણે ખરેખર પાપની પ્રવૃત્તિઓ બંધ કરવી જ પડશે, અને એને આ જે જ્ઞાનીઓએ જે થોડી શુભને પણ છોડવું ને શુભને પણ છોડવું જેવી વાત કરી છે ને એ સમજ્યા વગર ખરેખર
બધા ખંડન કરતા હોય છે. બહુ જ સાચા અર્થમાં જો વિચાર કરશો તો શુભની પ્રવૃત્તિ જે છે એ અશુભથી બચવા માટે જ છે. કારણ કે હજી શુદ્ધમાં જવાની આપણી ક્ષમતા પ્રગટી નથી, તો બહારમાં રહેવાનું અનિવાર્ય છે. કારણ કે હજી એવી ક્ષમતા આવી નથી, તો બહારમાં તો બે જ ભાવ છે. કયા બે ભાવ છે? શુભ ને અશુભ. એટલે અશુભથી બચવા માટે એ પછી શુભની પ્રવૃત્તિમાં એ પોતાને બીઝી રાખે છે, અને સાથે સાથે અંતરની પરિણતિમાં ક્યારે હું મારી આત્મામાં લીન થવું, ક્યારે હું મારા આત્મામાં સ્થિર થવું, એની એની રટણ ચાલતું હોય, એની ઝૂરણા ચાલતી હોય, જેને બ્રાહ્મી વેદના કહેવામાં આવે છે. એટલે ખરેખર આ અશુભ જો અહીંયા લખ્યું છે, ભાવ પાપ પ્રવૃત્તિ રૂપે અશુભ કર્મમાંથી નિવૃત્ત, એ તો દરેકે દરેક જીવે સમયે સમયે કરવાનું જ છે. તકલીફ એ છે કે મોટાભાગના જીવો પાપની પ્રવૃત્તિ જે છે એ કોને ગણવી? તો કીડીને ન મારવી, ગાયને લઈ જતા ક્યાંય કતલખાને તેને બચાવવી વગેરે, એવી સાવ જેને કહે છે ને કે સ્થૂળ ક્રિયા, એમાં એ ખરેખર ધર્મને મનાવે છે. જો એનો નિષેધ નથી, એ કરવું જ રહ્યું, આપણે બધા કરીએ છીએ. અત્યારે પણ આપણે જે થોડું ઘણું હેલ્પ કરીને જે લોકોને ખાવા પીવા માટે તકલીફ પડતી હતી, તો આપણે પૈસા મોકલા બધું કર્યું, એટલે એનો નિષેધ નથી. પણ અહીંયા જો ખરેખર જીવે વિચાર કરવાનો હોય તો એ વિચાર કરવાનો છે કે અશુભ પ્રવૃત્તિમાં ખાલી આ કીડીને બચાવી કે બકરીને કે ગાયને બચાવી કે કોઈ એવી ખોટી સ્થૂળ હિંસા ન કરવી, એ તો હોવું જ જોઈએ. પણ એનાથી પણ વિશેષ તારા પોતાના આત્માના ગુણોનો ઘાત કરનારી જે બધા વિકલ્પો, અશુભ વિકલ્પો, કોઈના વિશે અવિચાર કરવા, દુર્ભાવ રાખવો, દુરાગ્રહ હોવો, પૂર્વગ્રહ હોવો, મતાગ્રહ હોવો, એ પણ પાપ પ્રવૃત્તિ છે. અને હકીકતમાં એ પાપ પ્રવૃત્તિ જે છે ને એને દૂર કરવી એ લોઢાને ચણાચાવવા જેવું છે. પહેલું હજી કરવું બહુ સહેલું છે, કારણ કે આપણે પૈસા આપીને છૂટી જઈએ કે ભાઈ મેં પૈસા મોકલી દીધા, અને આપણે એમ માનીએ કે અમે ઘણું સારું કામ કર્યું. પણ જે અંદરમાં જે અશુભ મનોવૃત્તિ ચાલી રહી છે, ત્યાં કામ કરવાની જે એને ખરેખર તાતી જરૂર છે, ત્યાં એ ખરેખર કામ કરતો હોતો નથી. અને એ પાપ પ્રવૃત્તિમાંથી બચે તો એની સ્થિરતા આવે, એ પાપ પ્રવૃત્તિમાંથી નહીં બચે ત્યાં સુધી એને સ્થિરતા આવવાની નથી. તો શું અહીંયા હવે આખી વાતનો સાર શું આવ્યો? ખરેખર કે યત્ના પૂર્વક ક્રિયા કરવી. ખરેખર આમ આખી આમ બહુ જો આ આખી ગાથાનો સાર મૂકીએ તો કે ભાઈ તું, ગૌતમ સ્વામીએ પણ આ જ પ્રશ્ન પૂછેલો ભગવાન મહાવીરને કે પ્રભુ, અને એમને તો એમના માટે નતો પૂછ્યો, એ તો ચાર જ્ઞાનના ધણી હતા, આપણી પોતાના માટે આપણા ઉપર કરુણા લાવીને પૂછ્યો હતો કે પ્રભુ આ સંસારની રચના જ એવી છે કે આંખ અમે પાપણ બંધ કરીએ તો એમાંય પાપ છે, શ્વાસોશ્વાસ લેવામાં પાપ છે, પગેથી ચાલવામાં પાપ છે, ખાવામાં પાપ છે, પીવામાં પાપ છે, બધી ક્રિયામાં પાપ છે. સંસારની એક પણ ક્રિયા એવી નથી કે જેમાં પાપની પ્રવૃત્તિ અંદર સંકળાયેલી ન હોય. તો હવે પ્રભુ મહાવીર તમે અમને કહો કે અમે કઈ રીતે આ સંસારમાંથી, સંસારની અંદર રહીને, કાજલની કોટડીમાં રહીને અમે કઈ રીતે પાપ પ્રવૃત્તિમાંથી બચીએ? અને કેટલો સરસ જવાબ આપો, કહમ ચરે, તો કીધું કે જહમ ચરે, કે યત્નાપૂર્વક, યત્નાપૂર્વક તું જો કઈ પણ પ્રવૃત્તિ કરીશ તો એની અંદર જે થોડી જણી પણ હિંસા રહેલી છે તને એનું પાપ લાગશે નહીં. ક્યારે? કે જો તારો આત્માનો ઉપયોગની જાગૃતિ હોય તો. અને આ દ્રષ્ટાંત મેં ઘણી વાર આપેલું છે આપણા સ્વાધ્યાયમાં કે સાધુ જેવા સાધુ પણ ખરેખર ગોચરી લેવા માટે જતા હતા, અને આ આપણા ઉત્તરાધ્યનમાં કે ભગવતી સૂત્રનું અંદર આપેલું દ્રષ્ટાંત છે. અને એમના પગ નીચે ચકલીનું બચ્ચું આવી ગયું અને મરી ગયું, અને તેમ છતાં શાસ્ત્ર કહે છે કે એમને આવા પંચેન્દ્રિય જીવનો ઘાત થવા છતાં પણ પાપનો બંધ થયો નહીં. અને એ જ વખતે બીજા સાધુ ગોચરી માટે નીકળેલા એટલી સરસ રીતે જતના પાડતા હતા કે કોઈ પણ પ્રકારની હિંસા ન થાય, અને એક પણ જીવની હિંસા ન થઈ એવી રીતે ગોચરી લઈ આવ્યા, અને તેમ છતાંય શાસ્ત્ર એમ કહે છે કે એમને પાપનો બંધ થયો.
બોલો તો હવે કઈ રીતે થયો છે બહારની ક્રિયાને ઉપર જો તમે દ્રષ્ટિ રાખશો તો દેખીતી રીતે જ વાત છે કે ભાઈ જ્યાં ચકલીનું બચ્ચું મરી ગયું એને કેટલી બધી હિંસા થવી જોઈએ, પાપ થવું જોઈએ, બંધ થવો જોઈએ, તેમ છતાં ન થયું. અને પહેલા સાધુએ એક પણ જીવની હિંસા નહોતી કરી તો પણ એમને પાપનો બંધ થયો, કારણ કે અંતરંગ પરિણતિની અંદર એમના વિચારોમાં એમ ચાલતું હતું કે આ શેઠના ઘરે જવું તો ત્યાં હાફૂસ કરીનો કરંગીયો આવ્યો હશે અને ત્યાંથી મને કંઈક સારી ગોથરી મળશે. એટલે આવી અંતરંગ પરિણતિની અંદર આવા અશુભ વિચારો ચાલતા હતા, અશુભની પાપ ક્રિયા ચાલતી હતી, એને લઈને એમને પાપનો બંધ થયો. અને બીજા સાધુ કે જેમની અંતરંગ પરિણતિ શુદ્ધ હતી, પોતાના આત્મભાવમાં લીન હતા, પણ એક એવા જરા ખ્યાલ ન રહ્યો અને ચકલીનું બચ્ચું પગ નીચે આવી ગયું તો પણ એમને, કારણ કે આત્મભાવમાં રહેલા હતા એટલે એમને હિંસા થઈ નહીં. આ કૃપાળુદેવે આ વાત ફરી ફરીને એમને કેટલી વાર કરી છે કે અમે હીરામોતીનો ધંધો કરીએ છીએ પણ એ હીરામોતીનો ધંધો કરતી વખતે પણ અમે તો અમારા આત્મભાવમાં રહીએ છીએ, અને આપણે ધર્મની ક્રિયા કરતી વખતે પણ પાપ ભાવમાં રહીએ છીએ. ખૂબ વિચાર કરવા જેવો છે, ધર્મ ક્યાં થઈ રહ્યો છે ને એ જ્યાં સુધી નહીં સમજીએ ને ત્યાં સુધી આપણે આ ભૂલ કરતા રહેશું. એટલા માટે કૃપાળુદેવ એક જ વાક્યની અંદર પત્રાંક 568 માં કહી દીધું કે આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. અને મારા તમારા જેવા દોડડાયા થઈને પાછો કઈ ખોટું અર્થઘટન ન કરે એટલા માટે નાસ્તિથી પણ મૂકી દીધું કે બાહ્ય શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. હવે આનો અર્થ એવો પણ નથી કે આપણે ખરેખર બહારની શુભ ક્રિયા ન કરવી. આનો અર્થ એવો પણ નથી કે આપણે પણ ધ્યાન ન રાખવું, આપણા પગ નીચે ભલે કોઈ કીડી મકોડો આવી જાય તો વાંધો નહીં, એમ કહેવાનો અર્થ નથી. અહીંયા એમ કહેવાનો ભાવ અર્થ નથી, પણ કહેવાનો ભાવ અર્થ એ છે કે તારી પ્રધાનતા ક્યાં હોવી જોઈએ, તારે લક્ષની પ્રધાનતા ક્યાં હોવી જોઈએ, તારે લક્ષની પ્રધાનતા તારા અંતર પરિણામમાં કયા વિચારો ચાલી રહ્યા છે, અંતર પરિણામમાં તું કેવા અશુભ વિચારો કરે છે, વિકલ્પો કરે છે, કોઈનું ખરાબ ઈચ્છે છે કે ઈર્ષા ભાવ આવે છે કે માત્સર્ય ભાવ આવે છે કે આક્રોશના પરિણામ થાય છે, ત્યાં ખરેખર જીવે કામ કરવાનું છે. બહુ જ આ આખી વાતનો સાર ત્યાં આવીને ઉભરે છે. એટલે આ સ્થિરતા અષ્ટક પૂરું થતા પહેલા ખાલી જો આપણે વિચાર કરીએ તો એક ગાથામાં બહુ સરસ વાત કરી હતી. કઈ ગાથા હતી? કે તું શુભ ક્રિયા રૂપે ઔષધ તો તું લે છે પણ પથ્ય અપથ્યનું પાલન કરતો નથી એટલે એ ઔષધ તને ગણકારી થતો નથી. આપણે પણ આવું જ કરીએ છીએ, બહારમાં આપણે શુભ ક્રિયા કરવામાં કોઈ પાછી પાની કરતા નથી. બધા આપણે સત્સંગ બહુ સરસ રીતે કરીએ, આપણે સામાયિક કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ, તિથિ 14 આવતર આપણે એકાસના ઉપવાસ કરીએ, પણ ભગવાન કહે છે એ તો તું કરે છે તો સારી જ વાત છે, જૈન કુળમાં જન્મ છે તો એ તો તારી ગળગુથીમાં આવવું જોઈએ, પણ એની સાથે તારા અંતર પરિણામની અંદર શું વિચારો ચાલી રહ્યા છે ત્યાં તારે પુરુષાર્થ કરવાની જરૂર છે, ત્યાં તારે થોડા જાગૃત થવાની જરૂર છે, એ પથ્ય અપથ્યનું ત્યાં તારે વિચાર કરવાની જરૂર છે. અને બીજી ગાથામાં શું કીધેલું કે તારે જ્ઞાન દીપક પ્રગટાવવાનો છે. આ તું બહારની ક્રિયાથી તે તું થોડો ઘણો જે જ્ઞાન પ્રકાશ પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે ને એને તો કઈ કોની સાથે સરખાવી, દિવાસળીની અગ્નિ સાથે, કોડિયાની અગ્નિ સાથે, કે તો પવન આવશે, કઈ એવા ભારે નિમિત્ત આવશે, ઉદય આવશે તો તણાઈ જવાનો છે, પણ ત્યાં જો અંતરંગ પરિણતિમાં આત્મજ્ઞાનનો દીપક પ્રગટાવ્યો છે તો તું ગમે તેવા ખરાબ પ્રતિકૂળ સંયોગોમાં પણ તું ટકી શકીશ. અને એ એમને કીધું કે ગમે તેમ કરીને જ્ઞાન દીપક પ્રગટાવવાનો ભાવ રાખજે અને કદી પણ બાહ્ય ઉદયમાં લેપાતો નહીં. બાહ્ય ઉદય એ મારું જ ચિત્રામણ છે, મારા જ કર્મનો ઉદય છે અને મારે એમાં શાંતિથી પસાર થઈ જવું છે તો કોઈ કર્મને બંધ નહીં થાય અને કેટલી નિર્જરા થશે અને આપણે બધા મોક્ષ માર્ગમાં આગળ વધીએ, એકબીજાને પૂરક બનીએ, પરસ્પર ઉગ્રહ જીવાનામ અને એકબીજાને મદદ કરીએ એવી ભાવના સાથે આપણે આ સ્થિરતા અષ્ટક આજે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે, કોઈ પણ પ્રકારના સંકોચ વિના પૂછજો.
અને પ્રશ્ન નહીં કરો તો મને તો એવું માનવાનો ભાવ થશે કે બધાએ બરાબર આમ જેમ બહેનશ્રીએ કીધું છે ને કે સસરવટ અંદર હૃદયમાં ઉતરી જાય એવી રીતે બધાને ઉતરી જાય વાત આખી સમજાય એવી છે આની અંદર કોઈ કરતા કોઈ જાતની બહુ એવી ઊંડી વાત નથી આવતી દ્રવ્ય ગુણ પર્યાય ને શું કરવું ને અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક ને એવી બસ અંદરમાં ચાલતા પરિણામનું અવલોકન કરતા રહેવું 48 મિનિટની સામાયિક કરી તો એની અંદર કેટલા કેટલી મિનિટ ખરેખર હું મારા પોતાના આત્માની અંદર રહ્યો અથવા તો મારા પોતાના આત્માની નજીક રહ્યો કેટલી મિનિટ મેં બધા ચાર પ્રતિબંધના વિકલ્પ કર્યા કેટલી મિનિટ હું અહીંયા અમેરિકાથી સીધો અમદાવાદ ફરવા જતો રહ્યો કેટલી મિનિટ મેં કઈ બીજા બધા વિકલ્પો કર્યા એ એનો થોડો વિચાર કરવો આ આખી વાતનો સાર તો ત્યાં ઉભો રહે છે બોલો પ્રદીપભાઈ કઈ પ્રશ્ન હોય તો બોલો હમણાં તો બરાબર છે થોડો વિચાર કરીને પછી પૂછશું બીજા બીજા બે પ્રદીપભાઈ પણ બેઠા છે બોલો પ્રદીપભાઈ તો મારે પ્રશ્ન છે કે તિર્યંશ પંચેન્દ્રિય માં ભાવમંત હોય ને લોકો ને પદ તિર્યંશ માં શું હોય ભાવ ભાવમંત ના ના એમ એટલે વિકસિત મન નો હોય શું થાય ત્યાં ત્યાં મન છે પણ એ મન એટલું બધું અવિકસિત છે કે એમને હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું એના સંબંધી વિચારો આવી શકે નહીં એનો આપણને લાભ મળ્યો છે એવો વિકસિત મન આપણને મળ્યો છે જેને જ્ઞાનીએ રત્ન ચિંતામણી કીધું છે એટલે તિર્યંશના જીવોને આપણે વાઘ ને સિંહને પણ જોઈએ છીએ કે તરત કઈક અવાજ આવે ને એ તરત જતો રહેતો હોય છે એટલે એમ તો એમની પાસે પણ મન તો છે પણ એ સંજ્ઞાથી જીવ છે સંજ્ઞાની અંદર થોડું ઘણું એને મદદરૂપ થાય છે પણ આપણી જેમ એમ કે કોણ આવ્યું છે મનુષ્ય આવ્યો છે તો એના હાથમાં લાકડી છે કે બંદૂક છે જો લાકડી હોય તો મારે ડરવાની જરૂર નથી એવો કોઈ વિચાર એ કરી શકે નહીં ખાલી સંજ્ઞા ભય સંજ્ઞા અને કંઈક કંઈક લાગે છે મનુષ્યની વસ્તી અને તરત ભાગી એટલું જ એનું એનું મન ચાલતું હોય છે એટલે મન હોવા છતાં પણ એ મોક્ષ માર્ગ તરફ લઈ જાય એવા પ્રકારની વિચારસરણીમાં આવી શકતા નથી તો આપણે સમ્યક દર્શન સમ્યકદર્શી છે જે તિર્યંશ આ બધાને આ પ્રશ્ન થતો હોય છે તિર્યંશ ની અંદર પણ સમ્યક દર્શન કીધું છે નરક ગતિમાં સમ્યક દર્શન કીધું છે અને દેવગતિમાં પણ કીધું છે પણ એક વસ્તુ બહુ જ સ્પષ્ટ રીતે સમજો કે ત્યાં જે સમ્યક દર્શન થાય છે એ પૂર્વે જે મનુષ્ય ભવમાં એને જે સંસ્કાર નાખેલા પણ કોઈ ભારે કર્મના આવરણને લઈને એ સમ્યકત્વને પ્રગટાવી ન શક્યો અને એને તિર્યંશ દશામાં ગતિમાં એનો બંધ પડ્યો અને એ વખતે એનું આવરણ દૂર થઈ જતા એને સમ્યક દર્શન થાય છે એટલે એનું મૂળ કારણ તો પાછું તમે જો વિચાર કરશો તો પૂર્વ ભવની અંદર એને મનુષ્ય ભવમાં જે આકરો પુરુષાર્થ કરેલો એ જ એનું મૂળ કારણ છે ખ્યાલ આવો મહેશભાઈ હા એ બરોબર છે પણ હું વિચારતો હતો કે માની લો કે મને સમ્યક દર્શન થઈ ગયો બરાબર ને મારો નેક્સ્ટ ભાવ છે લેટ્સ સે ઇટ ઇઝ ઇન્ટિરિયન્સ નો મને ભાવ મળી ગયો નેક્સ્ટ ભાવ સામાન્ય રીતે જો એક વસ્તુ સમજી લો કે જો તમને બંધ પડ્યા પહેલા સમ્યક દર્શન થયું હોય તો તમને તિર્યંશ નો બંધ ન પડે ને બંધ પડ્યા પછી એટલે સમ્યક દર્શન ઓકે બરાબર પછી બોલો બરાબર એટલે સમ્યક દર્શન થઈ ગયો તો હું ક્ષમતા કેવી રીતે કેવડી શકું છું મને સમ્યક દર્શન થઈ ગયો છે બંધ પડવા પછી હા તો ક્ષમતા કેવી રીતે રાખી શકીશ હું તિર્યંશ ગતિમાં નહીં જો જો ગતિ ગતિ તો છે ને તમે આખા જીવન દરમિયાન તમે જે બધા ભાવ કર્યા છે એ ભાવના જેને કહે ને કે કમ્પોઝિટ રૂપે તમને એ જેમ કે શ્રેણિક રાજા છે આવા સંકેત અને ભગવાન મહાવીરની આરાધના અને સેવાને વયાવેચ કરવા છતાં પણ એમને તિર્યંશનો બંધ પડ્યો તો થઈ ગયો પણ એક વખત તમને એ બંધ પડી ગયા પછી
सम्यक तो आ गयु तो तुम समता भाव में रही सको कारण के तमने त्या समझण आई है। सम्यक्त्व एटले बीजू कई नहीं, तमारू ज्ञान त्या समय समय हाजर थाय छे। ફ્રેણિક રાજાને ત્રિંજ નો ભાવ પડ્યો હતો કે નારકી નો? કોને? ફ્રેણિક રાજાને તમને એ તો એમને તો નારકી નો પડ્યો હતો, કે હું દ્રષ્ટાંત રૂપે કહું છું કે કે તમને ત્રિંજ નો ગતિ પડી હોય કે નરક ની પડી હોય કે ગમે તે પડી હોય, પણ જ્યાં સુધી હજી તમારો મનુષ્ય ભોગ પૂરો ન થાય ત્યાં સુધી તમારી સમતા તમારી ટકી રહે, પછી તમને કદાચ કઈક એવું કઈ કારણ બને અને તમારું સમ્યક તો વમી જાય તો તો જઈ શકે એક બીજું સમ્યક તો ન વમે અને તમે બંધ બાંધેલો એટલે પણ તમે ત્રિંજ ગતિમાં જઈ શકો। કહેવાય છે ને સંઘની પંચેન્દ્રિય જીવ, જેમ કે નંદી નંદ મણિયારનો જીવ દેડકા રૂપે વાવમાં જન્મો તો એ સંઘની પંચેન્દ્રિય જીવ હતો, એમને બહાર જીવ હોવા એમડો ઘોડાના ડાબલાનો તો તરત જ એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, તરત જ એમને એમની વિચારસરણી ચાલી, તરત જ એ પાછા હતા ત્યાં કે આવી ગયા પાછા મૂળ સ્વભાવમાં। આપણે છે ને આમાં આમાં બહુ તર્ક ન દળાય, સાહિત સંકિતિ ના તો એવા એ તો બહુ મનુષ્ય ભાવ ની અંદર પણ સાહિત સંકિતિ પામનારા તો આમ આંગળી ને વેઢે પણ ન ગણાય એટલા જીવ હોય છે। એટલે ખરેખર તો ક્ષયક્ષમિક સંકિત ની જ વાત હોય છે, ઔક્ષમિક તો અંતર મુહૂર્ત માટેનું જ હોય છે। એટલે ખરેખર આ બધી જે રાજમાર્ગ ની અંદર જે વાત થાય છે એ ક્ષયક્ષમ સંકિત સમ્યક્ત્વ ની જ વાત હોય છે। પણ તેમ છતાંય જો એ જે સામાન્ય રીતે કોને થતું હોય છે કે એમને પછી કોઈ એવું નિમિત્ત મળી જાય, જેમ એમ કહેવામાં આવે છે કે પેલા એક માછલીને એવું જોઈએ કે આકાર સિદ્ધના આકાર જેવું અને તરત જ એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને સમ્યક તો લઈ લીધું, એટલે એવું નિમિત્ત મળી જાય। માછલી હોય કે મગર હોય કે ઇવન સિંહ હોય, જો સિંહ જ હતા ને, કોણ સિંહ હતા? ભગવાન મહાવીરના જે દસમો ભાવ કે જે છે એ સિંહના અવતારમાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, અને કોઈ એમ માને કે ચારણ વૃદ્ધિધારી દેવોએ કઈક એમના ઉપર કઈ પ્રભાવ પાડ્યો અને અને થયું એમ નથી, એમની સિંહ દશાની અંદર પણ એવી સમ્યક્ત્વ પામવાની લાયકાત હતી, પણ આવરણ ખસી ગયું અને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, ત્યાં એ અપેક્ષા એ વિચાર કરવાના છે। વેરી ગુડ, સરસ। તમારો શબ્દ શું આપ્યો? વિક્ષિપ્ત મન, વિક્ષિપ્ત એટલે શું આપણે કહેવાય કે ભાઈ આકુળ થઈ ગયેલું, વ્યાકુળ થઈ ગયેલું એમ, એવી રીતે મનની અશાંત મન, વિક્ષિપ્ત મન એટલે અશાંત મન। એટલે આપણને કેવું મન છે? હ્યુમન પંચેન્દ્રિય હ્યુમનને મન મન તો બધાનું એમ જ છે, પણ તમને જ્યારે રાગ દ્વેષ થાય ને ત્યારે એમ કહેવાય કે તમારું મન વિક્ષિપ્ત થયું। ઓકે, બરાબર, એમ એમ લેવાનું છે। વિક્ષિપ્ત એટલે જન્મ થયો ત્યારથી વિક્ષિપ્ત છે અને વિક્ષિપ્ત એટલે એમ નથી, તમે કહો કે તિર્યંચ ને વિક્ષિપ્ત થાય કઈ સંબંધ એટલે ન કરી શકે? ના 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 પ્રભુ, એમ નથી, કઈ કોઈ ને કોઈ કર્મનો આવરણ હોય, અંતરાય કર્મનો ઉદય હોય અને સમ્યક મોહનીયનો અરા મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીયનો કોઈ પણ ઉદય હોય એને લઈને એ અવરાયેલું હોય અને એ જાય એટલે તરત પ્રગટ થાય। ઓકે, વિક્ષિપ્ત એટલે તો ખાલી તમારું મન અત્યારે શાંત હોય, પણ કદાચ કઈ એવો તીવ્ર ઉદય આવ્યો ને તમારું મન વિક્ષિપ્ત થઈ ગયું, પાછા તમે પાછા કેન્દ્રમાં આવી જાઓ, પાછા સેન્ટરમાં આવી જાઓ। બોલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો। બહુ સરસ રમેશભાઈ, બસ બધા મુમુક્ષ જીવોને ખરેખર મારા આત્મભાવે પ્રણામ। મહેન્દ્રભાઈ, બંને મહેન્દ્રભાઈ ને જય જીનેન્દ્ર, મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ ભૂલ પરાયા આત્મા માટે
જીવન જીવવું લક્ષ રાખી સદાએ પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને સદગુરુ દેવ કી જય પરમ કૃપાળુ દેવ કી જય ત્રિલોકના નાથ કી જય સબ સંતન કી જય આનંદ ઘન કદાચ કઈ પણ આગમ વિરુદ્ધ બોલાયો હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષી હે અને તમારા બધાની સાક્ષી હે મિચ્છામિ દુક્કડમ જય જિનેન્દ્ર જય પ્રભુ જય સદગુરુ વંદન બાકી બધાનું છે. ચાલો હવે આપણે બધાને હેપી ફાધર્સ ડે આ રવિવારે. દેવુભાઈ અનમ્યુટ થઈ ગયા. ઓ દેવુભાઈ વેરી ગુડ. જય જિનેન્દ્ર દેવુભાઈ હેપી ફાધર્સ. કઈ કરે જ નહીં, મ્યુટ પણ ના કરે, મ્યુટ પણ ના કરે, કોઈ એને બેસાડી દે એટલે બસ. તમે નિરીકલ દશામાં જાઓ એટલે પછી કોરોના વાયરસ કઈ ના કરી શકે. આભાર, બધું હેન્ડલ કરે છે ને, સમય આપે છે. રમેશભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મેં કીધું કે દેખાયા નહીં હમણાં. અંજનાબેન એકદમ રેગ્યુલર છે. ના જય જિનેન્દ્ર પ્રદીપભાઈ, તમારો ખુબ ખુબ આભાર. અને લીલાબેન, મને છે લીલાબેન પણ ડ્રોપ આઉટ થઈ ગયા છે કે હતા ખરા? છે છે, અમને કર્યું લ્યો. આપણે 3 કલાક આગળ છે અને ક્લોક. જય જિનેન્દ્ર રમેશભાઈ. આજે આવી ગયા લીલાબેન. તબિયત પાણી કેમ છે? બસ સારું છે. સરસ છે, સારું. તમે આટલા દૂર રહીને અને 3 કલાક નો તફાવત હોવા છતાં લાભ લો છો, ધન્યવાદ. કેટલી રુચિ છે બોલો. ગુડ નાઇટ. અમારા તરફથી ગુડ મોર્નિંગ. બંધ કરી દો રમેશભાઈ. ચાલો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર સાહેબ.